બાયોટેકનોલોજીના બે યુનિટમાંથી આપણે છે એ આગળનો એક યુનિટ છે એ પૂરો કર્યો. ત્યારબાદ આપણે યુનિટ નંબર 12 બાયોટેકનોલોજીના પ્રયોજનો એટલે કે એની એપ્લિકેશન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે બાયોટેકનોલોજી છે એ આપણે રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગ થશે. અત્યાર સુધીમાં આપણે જે બાયોટેકનોલોજીની આખી પ્રોસેસ વિશે કે એની પ્રક્રિયાનો અભ્યાસ છે એ આપણે કર્યો કે બાયોટેકનોલોજી આપણે કઈ રીતે એની પ્રોસેસ પ્રક્રિયા કરી શકીએ. બીજો યુનિટ છે એની અંદર એના પ્રયોજનો કે એપ્લિકેશન છે એ આપણે જોવાની છે. આપણે છે આગળના લેક્ચરની અંદર ઘણા બધા બીટી કપાસ બીટી રીંગણ વિશે છે એ વાત કરી હતી, તો એ હકીકત કઈ રીતે કામ કરે છે એનો આપણે છે આ લેક્ચરની અંદર અને આ યુનિટની અંદર આપણે એનો અભ્યાસ છે એ કરીશું. હવે બાયોટેકનોલોજીની વ્યાખ્યા છે એ આપણે આખી છે એ સમજ્યા છીએ આગળના યુનિટની અંદર, એટલે આપણે એની વિશે બહુ ડિટેલની અંદર અભ્યાસ કરતા નથી. પણ બાયોટેકનોલોજીની મદદથી આપણે સૂક્ષ્મ જીવો એટલે કે જે પણ માઇક્રોબ્સ છે, જે પણ ઓર્ગેનિઝમ છે, આ સિવાય ઘણી બધી ફૂગ છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, તો આ બધાનો ઉપયોગ જ કરી અને એની અંદરથી આપણે બાયોફાર્માસ્યુટિકલ એટલે કે ઘણી બધી દવાઓ છે એ બનાવીએ છીએ. આપણે છે એ આગળના યુનિટની અંદર જોયું હતું કે ડાયાબિટીસ માટેની જે દવા છે તો એ આપણે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન પણ બાયોટેકનોલોજીની મદદથી છે એ કરીએ છીએ. આ સિવાય ઘણા બધા છે જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન, તો ઘણા બધા જૈવિક પદાર્થો એટલે શું કે આપણે જરૂરી પદાર્થો, દાખલા તરીકે પ્રોટીન છે, તો પ્રોટીનનું પ્રોડક્શન આપણે મેક્સિમમ પ્રોડક્શન છે એ બાયોટેકનોલોજીની મદદથી ઔદ્યોગિક સ્તરે કરવામાં આવે છે. હવે બાયોટેકનોલોજી છે એ આપણને ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. કઈ કઈ જગ્યાએ ઉપયોગી? ચિકિત્સા શાસ્ત્ર એટલે કે કોઈ પણ મેડિસિન બનાવવા માટે, તો આપણી પાસે એકાદ એક્ઝામ્પલ છે એ આપણે જોયું હતું ઇન્સ્યુલિનનું એક્ઝામ્પલ. આ સિવાય નિદાન અથવા તો આપણે એને કહીએ છીએ ડાયગ્નોસિસ, કોઈ પણ નિદાન, ઘણી બધી એવી જે રોગો છે આ રોગોના નિદાનમાં પણ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. ખેતીમાં જનીન રૂપાંતરિત પાકો જેને આપણે કહીએ છીએ GMO, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ અથવા તો જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ, કે ઘણા બધા એવા આપણે જે હાઇબ્રિડ આપણે જેને કહીએ છીએ ને અત્યારે જે હાઇબ્રિડ અનાજ કઠોળ પાકો, તો આ બધા આપણે શેની મદદથી બનાવીએ છીએ? બાયોટેકનોલોજીની મદદથી. આ સિવાય પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થો એટલે કે અત્યારે આપણને ખ્યાલ છે કે જેમ જેમ વસ્તી છે એ વર્ષે ને વર્ષે છે એ વધતી જાય છે અને જેટલી પોપ્યુલેશન વધશે એટલું સામે એની સામે આપણે ખોરાકનો જથ્થો પણ કેવો જોશે? વધુ જોશે. તો ખોરાકનો જથ્થો વધુ આપણે મેળવવા માટે આપણી પાસે ઉત્પાદન પણ કેવું હોવું જોઈએ? વધુ હોવું જોઈએ. તો ઉત્પાદન વધારવા માટે આપણે છે એ પોષણ ધરાવતા ખાદ્ય પદાર્થોનો આપણે છે એ ઉત્પાદન કરાવીએ છીએ. દાખલા તરીકે જો અત્યારે છે એ આપણે ગોલ્ડન રાઈઝ, આ ગોલ્ડન રાઈઝ છે એ એવા પ્રકારના ચોખા છે કે જેની અંદર વિટામિન એનું પ્રમાણ છે એ વધારે હોય, તો આ વિટામિન એ માટે આપણે શું થઈ ગયું? એ આપણું પોષણ મૂલ્ય થઈ ગયું અથવા તો યોગ્ય વિટામિન છે, પોષક તત્વો છે, તો એની માત્રા આપણે કોઈ પણ અનાજ કઠોળની અંદર છે એ વધારી શકીએ છીએ. એટલે નિદાન છે, ચિકિત્સાની અંદર છે, GMO જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ છે, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થો છે, બાયોરિમિડિએશન. બાયોરિમિડિએશન એટલે શું છે? તો કે સૂક્ષ્મ જીવો દ્વારા આપણે શું કરીએ છીએ? તો કે કાર્બનિક કચરો અને ઘણા બધા જે અકાર્બનિક કચરો છે એનો નિકાલ કરીએ છીએ. બાયોરિમિડિએશન કોને કહેવાય? તો કે દાખલા તરીકે કોઈ પણ નદી છે કે ગટરોના ગંદા પાણી છે, તો આ બધાને ચોખ્ખા કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સૂક્ષ્મ જીવો, માઇક્રો ઓર્ગેનિઝમનો ઉપયોગ કરીએ છીએ. ઘણા બધા એવા સૂક્ષ્મ જીવો પણ આવે છે કે જે પ્લાસ્ટિક છે એને ઘટકો છે એને છૂટા પાડી અને એને તોડવાનું કામ કરે, તો એ જે આખી પ્રક્રિયા છે એને આપણે શેની તરીકે ઓળખીએ છીએ? બાયોરિમિડિએશન. ઘણી બધી જે નદીઓ છે તો આ નદીઓના પાણીને શુદ્ધ કરવા માટે પણ આપણે છે એ કોનો ઉપયોગ કરીએ છીએ? માઇક્રોબ્સનો ઉપયોગ છે એ કરીએ છીએ. આ સિવાય વેસ્ટ ટ્રીટમેન્ટ, તો આપણે છે જોયું હતું કે સુએજ STPS, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશે આપણે ડિટેલની અંદર અભ્યાસ કર્યો અને એની અંદર મુખ્ય ભાગ કોણ ભજવે છે? માઇક્રોબ્સ. અને એ મુખ્યત્વે આપણે છે બાયોટેકનોલોજીની મદદથી આ બધું છે એ શક્ય બન્યું છે. આખો પ્લાન્ટ છે એ આપણે વિકસાવીએ છીએ અને ઉર્જા ઉત્પાદન એટલે કે આપણે ઉર્જા પણ છે માઇક્રોબ્સની અંદરથી ઉત્પાદન છે એ કરી શકીએ છીએ.
દાખલા તરીકે આપણે છે એ લેક્ચરની અંદર આગળના નહીં પણ એના આગળના યુનિટની અંદર આપણે જોયું હતું કે બાયોગેસ છે તો બાયોગેસની અંદરથી આપણે સ્ટ્રીટ લાઇટ છે, પુણે સિટી છે તો ઘણા એની અંદર ઘણી બધી સ્ટ્રીટ લાઇટ છે એ બાયોગેસની મદદથી ચલાવવામાં આવે છે, એટલે કે આપણે ઊર્જા ઉત્પાદન પણ એના દ્વારા કરી શકીએ છીએ. એટલે બાયોટેકનોલોજી છે એ આપણને મોસ્ટ ઓફ ઘણા બધા ફિલ્ડની અંદર છે એ ઉપયોગમાં આવે છે. અને આ સિવાય બાયોટેકનોલોજીના ક્ષેત્રો છે એ કયા કયા છે, તો બાયોટેકનોલોજીના જટિલ ક્ષેત્રો વિશે આપણે વાત કરીએ તો સામાન્ય રીતે બાયોટેકનોલોજીની અંદર આપણે કોનો કોનો ઉપયોગ કરી શકીએ, તો સુધારેલ સજીવ. સુધારેલ સજીવ કેવા, તો દાખલા તરીકે આપણે ઇકોલાઈ છે તો ઇકોલાઈની અંદર આપણે આપણું ઈચ્છિત પ્લાઝમિડ ઉમેરીએ છીએ તો ઇકોલાઈ છે એ કેવા થઈ ગયા, તો પછી એને શું કહેવાય, તો એને કહેવાય સુધારેલ સજીવ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ સિવાય કે સામાન્ય સૂક્ષ્મ જીવ, તો ઘણા બધા આપણને ખ્યાલ છે વાઇન બિયર તો આ બધા, અથવા તો આપણે છે એ જે ખાદ્ય પદાર્થોની ઘણી બધી જે બ્રેડ બ્રેકર્સનો ઉપયોગ છે એની અંદર આપણે સામાન્ય સૂક્ષ્મ જીવનો ઉપયોગ છે એ કરીએ છીએ. અને જ્યારે ઔદ્યોગિક લેવલે છે એ મોટા મોટા ફર્મેન્ટરની અંદર છે એ આવા સૂક્ષ્મ જીવનો ઉપયોગ છે એ થતો હોય, અથવા તો કે શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. હવે બાયોટેકનોલોજીની મદદથી છે ને એવા ઉત્સેચક બનાવવામાં આવે છે, અને આ ઉત્સેચક શેનું કામ કરે, ઉત્સેચકથી ઉદ્દીપકનું કામ કરે, ઉદ્દીપક અથવા તો એને કહેવાય ઉત્પ્રેરક. ઉત્પ્રેરક એટલે શું કહેવાય, તો કે પ્રક્રિયાને ઝડપી બનાવે એને આપણે શું કહીએ છીએ ઉદ્દીપક, ઉત્સેચક પણ કહી શકીએ અને ઉત્પ્રેરક પણ આપણે કહી શકીએ. તો આપણે એવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શું પૂરા પાડવાના છે, ઉત્પ્રેરક, કે જે પ્રક્રિયાને પ્રેરશે. શા માટે, તો કે ઝડપી કરવા માટે, જેના લીધે આપણે મેક્સિમમ પ્રોડક્શન છે એ મેળવી શકીએ. આ સિવાય ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. એટલે ઉત્પ્રેરક છે એ કાર્ય તો કરશે, ઉદ્દીપક છે એ કાર્ય કરશે, પણ એને કેવી પરિસ્થિતિ જોશે, ઇષ્ટતમ પરિસ્થિતિ, એટલે કે એને યોગ્ય વાતાવરણ જોશે. અને આ વાતાવરણ આપણે કોના દ્વારા એને પ્રોવાઈડ કરીએ છીએ, બાયોટેકનોલોજીની મદદથી. અને છેલ્લો એનો જે ટોપિક છે કે અનુપ્રવાહ સંસાધનમાં બાયોટેકનોલોજીની મદદથી પ્રોટીન કે કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ. તો આપણે આગળના યુનિટની અંદર છેલ્લો ટોપિક છે જોયો, તો આપણે ડાઉન સ્ટ્રીમ પ્રોસેસ અનુપ્રવાહ, કે જેની અંદર આપણે શું જોયું, તો બે સ્ટેપ મુખ્ય જોયું, તો અલગીકરણ અને શુદ્ધિકરણ. તો એની અંદર આપણે માઇક્રોબ્સની મદદથી અને બાયોટેકનોલોજીની મદદથી આપણે પ્રોટીન કે કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ પણ કરી શકીએ. એટલે મુખ્ય એના ક્ષેત્રોની અંદર વાત કરીએ તો એક તો આપણે સુધારેલા સૂક્ષ્મ જીવનો ઉપયોગ કરી શકીએ બાયોટેકનોલોજીની મદદથી, સામાન્ય સૂક્ષ્મ જીવનો પણ ઉપયોગ કરી શકીએ, અથવા તો આપણે એવા ઉત્સેચક છે બાયોટેકનોલોજીની મદદથી પ્રોડ્યુસ કરશું કે જે પ્રક્રિયાને કેવું બનાવે, ઝડપી, અને પ્રક્રિયા ઝડપી બનશે તો આપણને નિપજ પણ કેવી મળશે, વધુ છે એ મળશે ઓછા સમયમાં. અને આ સિવાય કે બાયોટેકનોલોજીની મદદથી જે ઉત્પ્રેરક છે એટલે કે જે ઉત્સેચક છે, તો એની માટે આપણે આપણે છે યોગ્ય પરિસ્થિતિ અથવા તો ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ છે એ કરશું, અથવા તો એને કહેવાય ફેવરેબલ કન્ડિશન છે એ આપણે એને આપશું. અને છેલ્લો ટોપિક આપણે જોઈએ અનુપ્રવાહ, એટલે કે ડાઉન સ્ટ્રીમ પ્રોસેસ દ્વારા આપણે શું કરશું, પ્રોટીન કે કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ. તો આજે આપણે જેટલો પણ આજના લેક્ચરની અંદર જેટલો પણ અભ્યાસ કરશું, પ્રસ્તાવના છે આપણે સમજવાનું છે આની અંદરથી, કોઈ એમ પર્ટિક્યુલર ટોપિક વિશે આપણે વાત કરતા નથી, પણ આપણે છે બાયોટેકનોલોજીના ઉપયોગો ક્યાં ક્યાં છે, બાયોટેકનોલોજીના ક્ષેત્રો ક્યાં ક્યાં છે. ક્ષેત્રો એટલે શું, તો કે એના સોપાનો, કે બાયોટેકનોલોજી છે એ કઈ કઈ ફિલ્ડમાં કામ કરે છે. તો એ આ મુખ્યત્વે ત્રણ ફિલ્ડની અંદર કામ કરે. ઉત્સેચક બનાવવામાં બાયોટેકનોલોજી ઉપયોગી છે, ઉત્સેચક દ્વારા પ્રક્રિયા ઝડપી બનાવવામાં, અને ડાઉન સ્ટ્રીમ પ્રોસેસની અંદર પણ બાયોટેકનોલોજી છે એ ઉપયોગી છે. હવે આપણને અત્યાર સુધી ખ્યાલ છે કે આપણે છે એ ખેતીની અંદર શું શેનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે છે કેમિકલ બેઝ છે એ ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો આપણે છે ખાતરોનો ઉપયોગ કરીએ, જંતુનાશકોનો ઉપયોગ કરીએ, જેના લીધે શું થાય છે, કે જેના લીધે આપણને પ્રોડક્શન છે એ વધુ મળશે, મોટી માત્રામાં મળશે. પણ આની સામું છે એ શું થાય છે, તો કે પ્રોડક્શન વધે છે પણ ઘણા બધા રોગો પણ છે એ આના લીધે છે એ ફેલાય છે. તો આનો એક ઓપ્શન છે એ આપણી પાસે હતો, કયો હતો, તો કે કાર્બનિક ખેતી, આપણે ઓર્ગેનિક ફાર્મિંગ પણ કરી શકીએ.
પણ ઓર્ગેનિક ફાર્મિંગ છે એની વસ્તી વધવાના લીધે આપણી પાસે એ જરૂરી પ્રોડક્શન એના ઉપરથી મળતું નથી. તો આના ઉપર હવે શું વિકલ્પ છે આપણી પાસે? જો કેમિકલ બેઝડ આપણે ખાતરનો ઉપયોગ કરીશું તો પ્રોડક્શન વધશે, પણ એ આપણને છે એ પ્યોર વસ્તુ મળશે નહીં. અને કાર્બનિક ખેતી આપણે કરીએ છીએ તો પ્યોર વસ્તુ મળે, પણ આપણે જેટલી જરૂરી છે એટલી વસ્તુ આપણને મળતી નથી. તો આનો એક જ ઉકેલ છે અથવા તો એક જ વિકલ્પ છે કે આપણે છે જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ કરવો. જનીન પરિવર્તિત પાકો એટલે શું? કે આપણે દાખલા તરીકે કોઈ પણ અત્યારે ઘઉં આવે છે તો ઘઉંની ઘણી બધી જાતિ છે એ આવે, અને આ જે બધી જાતિઓ છે એની અંદર શું કરવામાં આવે તો કે એના જનીનમાં ફેરફાર કરવામાં છે એ આવે છે. અત્યારે છે એ માર્કેટની અંદર તમને કાળા ઘઉં પણ છે એ જોવા મળશે, અને આ સિવાય છે એ ઘણી બધી આપણને અલગ અલગ જાતિ છે એ ઘઉંની અંદર પણ અને કોઈ પણ અનાજની અંદર જોવા મળે છે. તો આ જાતિ છે એ શેના આધારે? તો આપણે એના જનીનની અંદર પરિવર્તન કરીએ છીએ અને જેના લીધે આપણને ઉત્પાદન પણ વધારે મળે છે અને એની અંદર આપણે પોષણ મૂલ્યમાં પણ શું કરી શકીએ છીએ? વધારો કરી શકીએ છીએ. એટલે કે એની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિનની માત્રા પણ આપણે છે એ જનીનમાં ફેરફાર કરી અને વધારી શકીએ છીએ. અને જનીનમાં કઈ રીતે ફેરફાર કરવો તો એ આપણે આગળના આખા લેક્ચરમાં જોઈ ગયા છીએ કે આપણે દાખલા તરીકે ઘઉંનો કોઈ પણ એક કોષ લઈ અને આપણું જે ઈચ્છિત ડીએનએ છે એની અંદર આપણે શું કરાવશું? દાખલ કરાવશું. અને ત્યારબાદ આમાંથી જો નવો છોડ બનાવવામાં આવે તો એને આપણે શેની તરીકે ઓળખીએ છીએ? તો એને આપણે જનીન પરિવર્તિત પાક તરીકે ઓળખીએ છીએ, અથવા તો એને કહેવાય જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. અને આ જે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ છે એનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે, કે એનો ઉપયોગ છે આપણે વનસ્પતિ, બેક્ટેરિયા, ફૂગ, પ્રાણીઓ આ બધાની અંદર આપણે જનીનમાં ફેરફાર કરીને કૃત્રિમ રીતે આપણે શું લાવીએ છીએ? પરિવર્તન લાવીએ છીએ. અને જેના લીધે આપણને જે નવો સજીવ મળે એને શું કહેવાય છે? જનીન પરિવર્તિત સજીવ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે ટૂંકમાં કોઈ પણ સજીવ કે જેની અંદર બેક્ટેરિયા પણ હોઈ શકે, ફૂગ પણ હોઈ શકે, કોઈ પણ પ્રાણી પણ હોઈ શકે, તો આના જનીનમાં જે ફેરફાર થાય અને એના લીધે આપણને જે નવી જાત જે મળે છે તો એને આપણે શું કહીએ છીએ? જનીન પરિવર્તિત સજીવો. જો કોઈ પણ વનસ્પતિ હોય તો એને આપણે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ તરીકે પણ ઓળખીએ છીએ. હવે જે જનીન પરિવર્તિત જાતો છે એની અંદર આપણે જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? દાખલા તરીકે આપણે કોઈ નવી વનસ્પતિ બનાવી છે તો એના દ્વારા આપણને શું ફાયદા થાય? તો એક તો આપણે શીત અછત એટલે કે આપણે છે એ કોલ્ડ સામે એટલે કે ઠંડા સામે વનસ્પતિને રક્ષણ મળી રહે છે. પાણીની અછત હોય તો એની સામે વનસ્પતિ ટકી શકે છે. ક્ષારની વધુ માત્રા સામે વનસ્પતિ ટકી શકે છે. અને ગરમી આ બધા સામે વનસ્પતિ ટકી શકે એવું આપણે છે વનસ્પતિ બનાવીએ તો એને શું કહેવાય? જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ તરીકે ઓળખીએ છીએ. અથવા તો આ સિવાય કે આપણે છે એ શું કરીએ છીએ તો કે જંતુ પ્રતિરોધક પાકો એટલે કે આપણે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપની અંદર આપણે એવું જનીન દાખલ કરીએ છીએ કે જેના લીધે આપણે રાસાયણિક ખાતરોની જરૂર પડશે નહીં. એટલે રાસાયણિક ખાતરો છે એનો ઓછો ઉપયોગ થશે તો જેના લીધે ખર્ચ પણ કેવો લાગશે? ઓછો લાગશે. લણણી પછી પાકને થતા નુકસાનમાં ઘટાડવામાં મદદરૂપ થાય છે, કે લણણી પછીનો જે પાક છે તો આ પાક ને મેક્સિમમ કેમ ઓછું નુકસાન થાય તો એની અંદર જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ છે એ મુખ્ય ભાગ ભજવે છે. આ સિવાય કે ખનિજ સારોની ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો કરે. ખનિજ સારોને એટલે શું? આ વનસ્પતિ છે તો નીચેની જે જમીન છે એ જમીનમાંથી સામાન્ય વનસ્પતિ છે એ ખનિજ સારોનું શોષણ ઝડપથી કરી શકશે નહીં, પણ આપણી જે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ હશે એ મેક્સિમમ માત્રામાં ખનિજ સારો છે એનું શોષણ કરી અને વનસ્પતિ સુધી પહોંચાડે. એટલે કે ખનિજ સારોની ઉપયોગની કાર્યક્ષમતામાં પણ શું થાય છે? વધારો. અને એની સામું જમીનની ફળદ્રુપતા પણ પાછી કેવી રહેશે? જળવાઈ રહેશે, જે આપણી માટે મુખ્ય વાત છે. જો એક એક્ઝામ્પલ આપણે જોયું હતું કે ખોરાકના પોષણકીય મૂલ્યો વિટામિન ઈનું પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા, તો જે ગોલ્ડન રાઈઝ આવે છે આ ગોલ્ડન રાઈઝ આપણે છે બનાવેલો જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ છે કે જેની અંદર વિટામિન એનું પ્રમાણ છે સૌથી વધારે હોય. એટલે કોઈ પણ વ્યક્તિને જો વિટામિન એની ઉણપ હશે તો આપણે છે એને દવાની જગ્યાએ આપણે રાઈઝ છે એ સજેસ્ટ કરી શકશું કે જેના લીધે એને પોષણ પણ મળશે અને એની સાથે સાથે વિટામિન એનું પ્રમાણ પણ વધે છે. તો આ રીતે જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિ છે એ આપણે છે એ કોઈ પણ વાતાવરણ સામે ટકી રહે છે,
દવાની જરૂર ઓછી પડશે, કારણ કે એની અંદર આપણે છે જંતુ સામેના જનીનો છે એની અંદર આપણે ઉમેર્યા છે. અને આ સિવાય કે ખનિજ સારો મેક્સિમમ પ્રોડક્શન કરશે અને મેક્સિમમ શોષણ કરશે, એના લીધે એના ઉત્પાદનમાં પણ કેવું થશે, વધારો. જો કૃષિ બાયોટેકનોલોજીની અંદર આપણે છે એ હરિયાળી ક્રાંતિ આવી એવું આપણે કહીએ છીએ. હરિયાળી ક્રાંતિ શા માટે? તો કે પહેલાં જે પ્રોડક્શન હતું 1 થી 1/4 ભાગનું હતું, 25% જ હતું, અને અત્યારે છે એ આપણે 75% કરતાં વધારે પ્રોડક્શન છે એ જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ આવ્યા પછી આપણે લઈ શકીએ છીએ. અને એનું એક એક્ઝામ્પલ છે બીટી. અને આ બીટી વિશે છે એ આપણે ડિટેલની અંદર છે અભ્યાસ કરીશું. આપણે છે આગળના યુનિટમાં છે ટૂંકમાં અભ્યાસ કર્યો હતો બેસિલસ થુરેન્જિનેસિસ, કે બીટી છે બેસિલસ થુરેન્જિનેસિસ બેક્ટેરિયા છે એનો ઉપયોગ કરી અને આપણે બીટી કપાસ, બીટી મકાઈ, કે બીટી ચોખા, ટામેટા કે સોયાબીન છે એનું પ્રોડક્શન છે એ આપણે કરીએ છીએ. તો એનું છે એ આપણે ડિટેલની અંદર અભ્યાસ કરીશું. મોર્નિંગ. તો આજના લેક્ચરની અંદર આપણે છે એ કૃષિની અંદર બાયોટેકનોલોજીનો શું ઉપયોગ છે એનો અભ્યાસ છે એ આપણે કરવાનો છે. તો કૃષિ વિદ્યાની અંદર સૌ પ્રથમ આપણે જોવાનું છે બીટી કપાસ. આ બીટી કપાસ એટલે કે બીટી કોટન વિશે છે એ આપણે આગળના યુનિટની અંદર પણ બહુ ટૂંકમાં વાત કરી હતી. હવે બીટી છે એ બીટી શેના ઉપરથી નામ આપ્યું છે? તો આપણને ખ્યાલ છે કે બેસિલસ થુરિન્જિએન્સિસ નામના જે બેક્ટેરિયા છે એની કેટલીક જાતો છે એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જેના લીધે તે કીટકોનો શું કરે છે, નાશ કરે. કોણ નાશ કરે છે? તો કે આ પ્રોટીન છે એ કીટકોનો નાશ કરે. અને આ પ્રોટીન છે એનું નિર્માણ કોણ કરે છે? તો કે બેસિલસ થુરિન્જિએન્સિસ જે બેક્ટેરિયા છે એની અંદર આવેલા પ્રોટીન. તો આ પ્રોટીન કઈ રીતે છે એ અસર કરે છે અને આપણે એનો કઈ રીતે ઉપયોગ કરશું એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. પણ એના પહેલાં છે આપણે જોઈ લઈએ કે કયા કયા કીટકો છે એ એના દ્વારા છે બીટી દ્વારા એનો નાશ થઈ શકે. તો એક તો છે લેપિડોપ્ટેરા, કોલિયોપ્ટેરા, ઓર્થોપ્ટેરા અને ડિપ્ટેરેન. આ બધા સંધિપાદ સમુદાયના વર્ગ છે. લેપિડોપ્ટેરાની અંદર કોણ આવશે? તો કે બધી ઈયળ, અથવા તો આપણે એને કહીએ છીએ બોલવર્મ્સ, સૈનિક કીટકો અથવા તો કલિકા કીટકો. તમાકુની જે કલિકાનું પોષણ સોરી ખોરાક તરીકે ઉપયોગ કરે એને શું કહેવાય? કલિકા કીટકો. અને સૈનિક કીટકો જે પાકને નુકસાન કરે છે, અને બોલવર્મ્સ કે જે લીફને છે એ ખાવાનું કામ કરે છે તો એને આપણે કહીએ છીએ બોલવર્મ્સ અથવા તો ઈયળ. કોલિયોપ્ટેરાની અંદર આવશે ભૃંગ કીટકો બધા, એટલે કે ભૃંગ કીટકો આપણે છે આગળના યુનિટની અંદર જોઈ ગયા હતા, બીટલ્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ઓર્થોપ્ટેરાની અંદર આવશે તીડ, જેને આપણે તીતી ઘોડો પણ કહીએ છીએ. અને ડિપ્ટેરિયાની અંદર માખી છે, મચ્છર છે, આ બધા શેની અંદર આવશે? ડિપ્ટેરેન. તો આ બધા જે એવા પ્રાણીઓ સોરી આ બધા છે એવા સજીવો છે કે જે કયા વર્ગની અંદર આવશે? તો કે એ બધા છે એ સંધિપાદ વર્ગની અંદર છે એ આવે છે. અને સાંધાવાળા ઉપાંગો ધરાવે એને આપણે શું કહેવાય? સંધિપાદ. અને આ બધા શું કરે છે? તો કે પાકને નુકસાન કરવાનું કામ કરે છે. તો હવે આપણે આખી પ્રોસેસ જોવાની છે કે બેસિલસ થુરિએન્સિસ છે એ કઈ રીતે કામ કરે છે. તો જે બીટી છે બેક્ટેરિયા છે એની અંદર એક ચોક્કસ પ્રકારનું જીન આવેલું છે, આને શું કહેવાય? બીટી જીન. હવે જો આખો પ્રશ્ન આપણે વ્યવસ્થિત રીતે આટલું સમજ્યો એટલે તમને આખો પ્રશ્ન છે એ સમજાઈ જશે. બેસિલસ થુરિન્જિએન્સિસ નામના જે બેક્ટેરિયા છે એની અંદર એક જીન આવેલું છે એને આપણે કહીએ છીએ બીટી જીન, અથવા આ બીટી જીન છે ને એને આપણે ક્રાઇજીન કહેવાય. શું કહેવાય? CRY. શા માટે ક્રાઇજીન કીધું છે? કારણ કે આ બીટી જીન છે, આ બીટી જીન છે એ ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન, ટ્રાન્સક્રિપ્શન થાય એટલે શું થાય? તો કે સ્વયંજનન અને રૂપા ભાષાંતરણ. તો આ બંને પ્રક્રિયાના અંતે એ શેમાં રૂપાંતરણ પામે છે? તો કે ક્રાઇ પ્રોટીનનું નિર્માણ કરે. કોણ નિર્માણ કરે? બીટી જનીન. અને આ જે બીટી જીન છે એ કોની અંદર આવેલા છે? તો કે બેક્ટેરિયાની અંદર. એટલે બીટી જીન છે એ પ્રક્રિયાના અંતે કોનું નિર્માણ કરે? ક્રાઇ પ્રોટીનનું. પણ આ ક્રાઇ પ્રોટીન છે એ સ્ફટિકમય સ્વરૂપે હોય, ક્રિસ્ટલ ફોર્મમાં હશે, જેને આપણે BT20 તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ સ્ફટિકમય સ્વરૂપમાં હશે કોના? જ્યારે બેક્ટેરિયાની અંદર હશે ત્યારે એ સ્ફટિકમય સ્વરૂપમાં હશે. અને આ જે સ્ફટિકો છે એને આપણે વિષકારી કીટનાશક પ્રોટીન તરીકે પણ ઓળખીએ છીએ. કોને? તો કે ક્રાઇ પ્રોટીનને. કોણ નિર્માણ કરે એનું? બીટી જીન. અને આ બીટી જીન કોની અંદર આવેલું છે? તો કે બીટી બેક્ટેરિયાની અંદર આવેલું છે. હવે આ આપણે એને કીટનાશક પ્રોટીન શા માટે કીધું છે? કારણ કે જે ચોક્કસ કીટકોનો શું કરે છે? નાશ કરે.
જ્યારે બેક્ટેરિયાની અંદર હશે ત્યારે કેવા સ્વરૂપમાં છે, સ્ફટિકમય સ્વરૂપમાં, અને એ નિષ્ક્રિય સ્વરૂપમાં હશે, જેને આપણે કહીશું પ્રોટોક્સિન તરીકે ઓળખીએ છીએ. કેવા સ્વરૂપમાં હશે? નિષ્ક્રિય સ્વરૂપમાં, પ્રોટોક્સિન. જો ટોક્સિન છે ને, ટોક્સિન એટલે શું થાય? વિષ. પણ નિષ્ક્રિય સ્વરૂપમાં છે એટલા માટે આપણે શું કીધું છે? પ્રોટોક્સિન કીધું છે. હવે આપણે શું કરવાનું છે? તો કે બેસિલસ થુરિએન્સિસ છે એની અંદરના જે બેક્ટેરિયા છે, એની અંદરનો જે બીટી જીન છે, આ જીનને આપણે દાખલા તરીકે આ બેક્ટેરિયાનું પ્લાઝમિડ છે, એની અંદર આટલો ભાગ છે એ શેનું નિર્માણ કરે છે? તો કે બીટી જીનનું નિર્માણ, બીટી જીન છે કે જે ક્રાય પ્રોટીનનું નિર્માણ કરે. તો આ ભાગ આપણે કાઢી લેશું, અને આ ભાગ છે એ આપણે કોની અંદર દાખલ કરી દીધો? વનસ્પતિના કોષની અંદર. એટલે વનસ્પતિના કોષની અંદર ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન થશે, એટલે શેનું નિર્માણ, ક્રાય પ્રોટીનનું નિર્માણ છે એ થશે. હવે દાખલા તરીકે આખી વનસ્પતિની અંદર બધી જગ્યાએ જેટલા પણ કોષો બનશે એ બધાની અંદર શું આવેલું છે? ક્રાય પ્રોટીન. અને આ પ્રોટીન છે એની અંદર જે બીટી વીસ છે આ કેવા સ્વરૂપમાં હશે? નિષ્ક્રિય સ્વરૂપમાં. એટલે કે કેવા સ્વરૂપમાં હશે? સ્ફટિકમય સ્વરૂપમાં. હવે જો કીટકો છે એ કોઈ પણ દાખલા તરીકે આ વનસ્પતિ છે, હવે આ વનસ્પતિના કોઈ પણ એક અહીંયા પર્ણ ઉપર કીટકોએ છે ખોરાક તરીકે ઉપયોગ કર્યો, તો વનસ્પતિની અંદર તો પણ જેટલા કોષ છે એ બધાની અંદર શું આવેલું છે? ક્રાય પ્રોટીન. એટલે આ ક્રાય પ્રોટીન દાખલા તરીકે લીફનો કીટકે ઉપયોગ કર્યો, તો આ ક્રાય પ્રોટીન છે એ નિષ્ક્રિય સ્વરૂપે હતું, પણ કીટક જ્યારે એને ખાય છે ત્યારે કીટકના આંતરડાની અંદર આલ્કલાઇન પીએચ છે એ કેવી હોય? વધારે હોય. અને આલ્કલાઇન પીએચના લીધે નિષ્ક્રિય પ્રોટીન છે એ કેવા સ્વરૂપમાં ફેરવાઈ જાય? સક્રિય સ્વરૂપમાં. તો બેક્ટેરિયાની અંદર આલ્કલાઇન પીએચ નથી એટલે એ નિષ્ક્રિય સ્વરૂપમાં છે. વનસ્પતિની અંદર આલ્કલાઇન પીએચ નથી એટલે એ કેવા સ્વરૂપમાં છે? નિષ્ક્રિય સ્વરૂપમાં. પણ કીટક છે, આ કીટકના આંતરડામાં કેવી પીએચ છે? આલ્કલાઇન. એટલે નિષ્ક્રિય પ્રોટીન જે ક્રિસ્ટલ સ્વરૂપમાં હતું, સ્ફટિક સ્વરૂપમાં, આ સક્રિય સ્વરૂપમાં અને કેવા સ્વરૂપમાં ફેરવાઈ જાય? દ્રાવ્ય સ્વરૂપમાં છે એ ફેરવાઈ જશે, યાદ રાખજો. અને આ શું કરે છે? સક્રિય સ્વરૂપમાં ફેરવાઈ જાય એટલે એ પ્રોટોક્સિનમાંથી શેમાં ફેરવાઈ જાય? ટોક્સિન. ટોક્સિન એટલે એને શું કહેવાય? તો કે બીટી વીસ તરીકે ઓળખીએ. ક્રાય પ્રોટીનમાંથી કેવું ફેરવાઈ જાય? બીટી વીસ. અને આ શું કરશે? તો કે જે આ દાખલા તરીકે આ બેક્ટેરિયાનું આખું અન્નમાર્ગ છે, ડ્રો કરીએ અહીંયા, આ બેક્ટેરિયાનું દાખલા તરીકે અન્નમાર્ગ છે, અને આ છે એ આપણને જોવા મળે છે એની અંદરના આ કોષો છે. તો આ શું કરશે? તો કે બીટી વીસ છે એ મધ્યાંતરની સપાટી ઉપર આવશે. એટલે કે બેક્ટેરિયાનો આ દાખલા તરીકે મધ્ય ભાગ છે, તો મધ્યાંતરની સપાટી ઉપર આવી અને અધિચ્છદી પેશીને, એટલે કે સૌથી બહારની જે કોષો છે, અધિચ્છદી પેશીના કોષોને અહીંયાથી બધી જગ્યાએથી તોડશે. હવે કોષો તોડશે એટલે શું થયું? તો કે એની અંદર છે એ અહીંયાથી એક મોટા મોટા છિદ્રો ઉત્પન્ન થયા કોષોની અંદર, અને છિદ્રો ઉત્પન્ન થાય એટલે બહારનું પાણી છે એ બધું કોની અંદર દાખલ થશે? બધા કોષોની અંદર. એટલે આ કોષો છે એ ફૂલીને કેવા બની જશે? આવા મોટા બનશે. અને કોષો ફૂલ છે એટલે કોષો છે એ ફૂલીને શું થઈ જાય? ફાટી જાય, કારણ કે પાણી છે એ વધારે અંદર જમા થઈ શકશે નહીં, અને ફાટી જાય એટલે ત્યાં કીટકનું શું થાય છે? મૃત્યુ થાય છે. તો આ મુખ્ય કામ કોનું છે? તો કે ક્રાય પ્રોટીનનું કામ છે. ક્રાય પ્રોટીન બેક્ટેરિયાની અંદર નિષ્ક્રિય સ્વરૂપે હોય, વનસ્પતિની અંદર નિષ્ક્રિય સ્વરૂપે હોય, પણ જ્યારે તે કોની અંદર દાખલ થાય છે? તો કે એ જ્યારે કીટકોની અંદર દાખલ થાય ત્યાં એને કેવી પીએચ મળે છે? આલ્કલાઇન. એટલે એ મધ્યાંતરની સપાટી ઉપર જાય, અધિચ્છદી પેશીના કોષોને નુકસાન કરે, એને તોડે, એની અંદર છિદ્રો ઉત્પન્ન કરે, અને કોષો ફૂલે, ફાટી જાય, અને કીટકોનું શું થાય? મૃત્યુ થાય. તો આ રીતે આપણે બીટી કપાસ, બીટી રીંગણ, ચોખા, ટમેટા, બટાટા, સોયાબીન આવી ઘણી બધી વનસ્પતિ છે એને આપણે શું કર્યું છે? તો કે એના કોષની અંદર જ આપણે છે એ આ બીટી જીન દાખલ કરી દીધું છે. એટલે હવે આપણે ઉપરથી એને કોઈ દવા આપવી પડશે નહીં, ડાયરેક્ટ એના પર્ણની અંદર જ આપણે બીટી જીન દાખલ કર્યું છે, ક્રાય પ્રોટીન દાખલ કર્યું છે. એટલે શું થશે? તો કે કોઈ પણ એનો ખોરાક તરીકે કીટક ઉપયોગ કરશે એટલે ઓટોમેટિક કીટક છે એ શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય છે. પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે આ વિષકારક બીટી પ્રોટીન છે એ મનુષ્યને કોઈ અસર કરતી નથી. આ જે વિષકારક બીટી જીન છે ને, આ મનુષ્ય કે પ્રાણીઓ ઉપર એની કોઈ અસર થશે નહીં. શા માટે નહીં થાય? કારણ કે મનુષ્યની અંદર કે પ્રાણીઓની અંદર આંતરડાની અંદર આપણને આલ્કલાઇન પીએચ છે જેટલી વિષકારક બીટી જીનને સક્રિય થવા જોઈએ એટલી મળતી નથી. એટલા માટે આપણા શરીરની અંદર આપણે બીટી રીંગણ કે
આપણે છે એ કોઈ ચોખા સોયાબીનનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો આપણા શરીરની અંદર આ જે પ્રોટીન છે એ સ્ફટિકમય સ્વરૂપમાં જ રહે છે, એમાંથી દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાતું નથી. એટલે બેસિલસ થુરિનએન્સિસમાંથી જે અલગીકૃત કરેલો જે કપાસ છે આ ઘણી બધી વનસ્પતિમાં આપણે દાખલ કર્યું છે. જે આપણે એક્ઝામ્પલ જોઈએ, બીટી કપાસ, બીટી રીંગણ, ચોખા છે, ટમેટા, બટેટા કે સોયાબીન. પણ બીજી એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે જનીન પસંદગી માટે, હવે દાખલા તરીકે કોઈ પણ એક વનસ્પતિ છે, આ વનસ્પતિ ઉપર સ્પેસિફિક કીટકો છે એનું જ વધારે નુકસાન જોવા મળે તો આ કીટકો સામેના જનીન પણ ડેવલપ કરવામાં આવ્યા છે. એટલે કે કોઈ પણ પાક અને નિર્ધારિત કીટકો ઉપર જનીન પસંદગી છે આધાર રાખે. એટલે કયો પાક છે અને એની ઉપર કયા કીટકો નુકસાન કરે એના આધારે આપણે જનીન પસંદગી કરવાની હોય. દાખલા તરીકે ઘણા બધા આપણને અલગ અલગ પ્રકારના, જો તમને નીચે છે એ ક્રાય પ્રોટીનના પ્રકારો આપ્યા છે. આ ક્રાય પ્રોટીનના પ્રકારો દાખલા તરીકે ક્રાય 1 એસી અને ક્રાય 2 એબી, આ બે એવા ક્રાય પ્રોટીન છે કે જે પ્રોટીન છે એ કોને નાશ કરે છે, તો કે બોલ વોર્મ્સને. કપાસની અંદર બોલ વોર્મ્સ એટલે કે ઈયળને નિયંત્રિત કરવાનું કાર્ય કરે. એટલે આપણે છે કપાસની અંદર છે કયો જનીન ઉમેરવાનો છે, ક્રાય જનીન જ ઉમેરવાનો છે, બીટી જનીન જ તે, પણ કયા કયા, ક્રાય 1 એસી અને ક્રાય 2 એબી. આ રીતે ક્રાય 1 એબી છે કોર્ન બોરર, એટલે કે મકાઈમાં છિદ્રો પાડતી જીવાતને નિયંત્રિત કરવાનું કાર્ય કોણ કરે છે, ક્રાય 1 એબી. જો ક્રાય 1 એબી છે એ મકાઈની અંદર જે જીવાતો છે આને અટકાવવાનું કાર્ય કરે. એટલે મકાઈની અંદર આપણે કયું જનીન ઉમેરવું જોઈએ, ક્રાય 1 એબી. અને ક્રાય 3 એબી છે એ બટેટાની અંદરના જે કીટકો છે તો એ બટાટાની અંદર મુખ્ય ભાગ ભજવે છે. એટલે જો સ્પેસિફિક કોઈ પણ માટે, પાક માટે આપણે શું કરશું, તો કે પાક અને એની અંદર નિર્ધારિત કીટકો, એટલે એની અંદર આપણે કયા કીટકો છે એને અટકાવવા છે એના આધારે આપણે કોઈ પણ બીટી વિષ માટે ચોક્કસ જનીન છે આ જનીનનું આપણે છે એની અંદર ટ્રાન્સફોર્મેશન કરાવવાનું છે અથવા તો એની અંદર આપણે એને નાખવાના છે. એટલે બધા છે એને આપણે એની અંદર ઉપર જે આપણે જોયું હતું આ શું જોયું હતું, કોમન જોયું હતું. જો બીટી જીન છે એ ક્રાય પ્રોટીન બનાવે, પણ આ ક્રાય પ્રોટીનની અંદર પણ આપણે શું કર્યું છે, વેરાયટી પાડી દીધી છે કે જે જીવાત સામે આપણે રક્ષણ મેળવવું છે એ ક્રાય પ્રોટીન છે એ આપણે ક્રાય જનીનની અંદર ઉમેરશું. એટલે એ જીવાત છે એ વનસ્પતિ ઉપર આપણને જોવા મળશે નહીં. તો આ કઈ રીતે નક્કી કરવામાં આવે, તો વનસ્પતિનો અભ્યાસ કરવામાં આવે. દાખલા તરીકે આ વનસ્પતિ ઉપર આ જીવાત આપણને બોલવોર્મ્સ છે એ વધુ જોવા મળે છે, તો એની અંદર ક્રાય 1 એસી કે ક્રાય 2 એબી પ્રકારના છે એ જનીન ઉમેરવામાં આવે, જેના લીધે બોલવોર્મ્સ છે એ હવે આને કોઈ નુકસાન કરી શકશે નહીં. તો આ છે એ આપણે જોયું બીટી કપાસ આઈએમપી પ્રશ્ન છે અને નાના પ્રશ્નો પણ પૂછાઈ શકે અને ઘણી બધી વખત નીટમાંથી આની અંદરથી એમસીક્યુ પણ પૂછાતા હોય છે. એટલે આટલી વસ્તુ છે આપણે વ્યવસ્થિતપણે સમજવાની છે અને યાદ રાખવાની. એગ્રીકલ્ચરની અંદર તે બાયોટેકનોલોજીનો ઉપયોગ જોવાનો છે અને એની અંદર આપણે જોઈશું પેસ્ટ પ્રતિકાર વનસ્પતિ અથવા તો આરએનએ અંતક્ષેપ અથવા તો આપણે એને કહીએ છીએ આરએનએ ઇન્ટરફિયરન્સ. ઇન્ટરફિયરન્સ એટલે શું થાય, અંતક્ષેપ, કે આરએનએ છે એના દ્વારા અંતક્ષેપ થઈ અને કંઈક એવી પ્રક્રિયા થાય છે કે જેના લીધે પેસ્ટ પ્રતિકાર વનસ્પતિ કેવી બની જાય છે, પેસ્ટનો પ્રતિકાર કરતી વનસ્પતિ છે એ થઈ જાય છે. તો પહેલાં છે આપણે પર્ટિક્યુલર એક રોગ સામે છે એ આખો લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. એની અંદર આપણે જોવાનું છે કે સૂત્રકૃમિ છે, આ સૂત્રકૃમિ આપણને છે કેવા જોવા મળે, પરોપજીવી તરીકે વર્તે છે અથવા તો એને આપણે ગોળકૃમિ પણ કહીએ છીએ. ઘણી બધી વનસ્પતિ, ઘણા બધા સજીવોની અંદર આપણને સૂત્રકૃમિ છે એ પરોપજીવી તરીકે વર્તે છે અને આ સૂત્રકૃમિની અંદર આપણે આજે અભ્યાસ કરવાનો છે કે એક પર્ટિક્યુલર સૂત્રકૃમિ જેને આપણે કહીએ છીએ મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા, અને આ મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા છે એ શું કરે છે, તો કે આ શું છે, તો કે એ સૂત્રકૃમિ છે અથવા તો એને તમે ગોળકૃમિ પણ કહી શકો. ઇંગ્લિશની અંદર આપણે એને કહીએ છીએ નિમેટોડા તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને આ નિમેટોડા છે મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા એ શું કરે છે, તો કે તમાકુના છોડની અંદર મૂળમાં ચેપ લગાડે છે અને તમાકુના મૂળમાં ચેપ લગાડે છે એના લીધે તમાકુનું ઉત્પાદન શું થાય છે, ઘટી જાય છે, એનું જે પ્રોડક્શન છે એ ઘટી જાય. દાખલા તરીકે આ તમાકુનો છોડ છે આ નીચેના આ રીતના મૂળ છે એ આપણને જોવા મળે,
તો એ શું કરે તો કે આ મૂળનો જે ભાગ છે એની અંદર ચેપ લગાડી અને મૂળ આ રીતના મૂળમાં ગાંઠો બનાવે અને જેના લીધે મૂળની અંદર છે એ વૃદ્ધિનું પ્રમાણ કેવું થશે, વધી જશે. એના લીધે છોડની જે ઉપરની વૃદ્ધિ થવી જોઈએ એટલી વૃદ્ધિ થતી નથી. એના લીધે શું થાય છે તો કે તમાકુનું ઉત્પાદન ઘટી જાય છે. તો આ જે સંક્રમણ છે, આ સૂત્રકૃમિનું ઇન્કોગ્નિશિયાનું જે સંક્રમણ છે એને અટકાવવા માટે આપણે એક નવીન ઉપાય છે એ શોધ્યો છે, જેને આપણે કહીએ છીએ આરએનએ અંતક્ષેપ, અથવા તો આપણે એને કહીએ છીએ આરએનએ ઇન્ટરફિયરન્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને આ આરએનએ અંતક્ષેપ છે એ બધા સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર કોષીય સુરક્ષા માટેની પદ્ધતિ છે. આપણે જોશું કે આ લીટી આપણે આખી નીચેનું આટલું સમજાશે એટલે તમને આખી લીટી છે એ ક્લિયર થશે કે કઈ રીતે એ સુરક્ષા આપે છે. તો જો પહેલાં આપણે છે મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા છે એનું આપણે કાર્ય જોઈએ કે એ કઈ રીતે કામ કરે. તો મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા છે એની અંદર એક સ્પેસ, એના ડીએનએની અંદર, આ એનું ડીએનએ, એના ડીએનએની અંદર એક સ્પેસિફિક જનીન આવેલું છે. જો અહીંયા દેખાઈ રહ્યું છે તમને એક સ્પેસિફિક જનીન આવેલું છે. આ જનીન છે એ શું કરે છે તો કે એની વૃદ્ધિ માટે જવાબદાર છે. આ સ્પેસિફિક જનીન છે એ પ્રત્યાંકનની પ્રક્રિયા કરી અને શેમાં ફેરવાય છે, એમઆરએનએમાં. અને આ એમઆરએનએ છે એનું ભાષાંતરણ થઈ એટલે કે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થઈ અને શેનું નિર્માણ થાય છે, પ્રોટીનનું નિર્માણ થાય. અને આ પ્રોટીન છે, આ પ્રોટીનનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે અને એની વૃદ્ધિ કરે. પોતાની વૃદ્ધિ કરવા માટે એની શરીરની જરૂર પડે ખોરાકની, અને ખોરાક તરીકે કોનો ઉપયોગ કરે છે, પ્રોટીનનો. પણ પ્રોટીન બનવા માટે શું બનવું પડે, એમઆરએનએ, અને એમઆરએનએ માટે સ્પેસિફિક ડીએનએની અંદર આવેલું જનીનનો ઉપયોગ કરવો પડે. આ એની રોજિંદી ક્રિયા, આપણે કહીએ ને આપણી રોજિંદી ક્રિયા કે આપણે સવારે જાગીએ જમવાનું, બપોરે જમવાનું કે સાંજે સૂવાનું, આ આપણી રોજિંદી ક્રિયા થઈ. તો આ રીતની રોજિંદી ક્રિયા એને વૃદ્ધિ કરવા માટે આ એની મુખ્ય ક્રિયા છે. જો ખાસ ધ્યાન આપજો, બુકમાં કોઈ વસ્તુ છે એટલી બધી ડિટેલની અંદર આપી નથી, એટલે અહીંયાથી પ્રશ્ન સમજાશે, પછી તમે બુકમાં વાંચશો એટલે તમને આખો પ્રશ્ન છે એ ક્લિયર થશે. તો મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા છે એની આ જે પ્રક્રિયા આપણે જોઈ, હવે આપણે શું કર્યું તો કે આ વૃદ્ધિ થાય આ આખી પ્રક્રિયા છે એની અંદર કરે તો કે તમાકુના મૂળની અંદર, અને મૂળમાં વૃદ્ધિ થાય એટલે એની ઉપરના ભાગની વૃદ્ધિ કેવી થઈ જાય છે, અટકી જાય. તો આપણે શું કર્યું કે એની અંદર જે જનીન છે કે જે જનીન છે એનું નિર્માણ કરે છે, પ્રોટીનનું નિર્માણ કરે છે, અથવા તો જે જનીન કે જેના લીધે તેની વૃદ્ધિ થાય છે, આ જનીનને આપણે એગ્રોબેક્ટેરિયમની અંદર દાખલ કરી દીધો. એગ્રોબેક્ટેરિયમનું વાહક છે આ, દાખલા તરીકે એની અંદર આપણે એનો ઈચ્છિત ટુકડો દૂર કરીએ અને ત્યાં આપણે છે ઇન્કોગ્નિશિયાની અંદરનું જે જનીન હતું એ આપણે એની અંદર દાખલ કરી દીધું. હવે આ વાહક છે એને આપણે એગ્રોબેક્ટેરિયમ દ્વારા કોની અંદર દાખલ કરીએ છીએ, તમાકુના છોડની અંદર. અને આ જે જનીન છે એ કોની અંદર આપણે દાખલ કર્યું, તમાકુના કોષની અંદર. હવે તમાકુના છોડની અંદર શું થશે તો કે ડીએસડીએનએ બનશે. ડીએસડીએનએ એટલે કે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ બનશે અને એનું પ્રત્યાંકન થઈ અને શેનું નિર્માણ થાય, ડીએસઆરએનએનું નિર્માણ થાય. હવે જો સામાન્ય રીતે ડીએસડીએનએમાંથી ડીએસઆરએનએ કઈ રીતે બને છે એ આપણે જોઈએ કે સામાન્ય રીતે શું થાય કે આ આપણું ડીએનએ છે. જો અહીંયા તમને નીચે દોર્યું છે કે આપણું ડીએનએ છે અહીંયા 5 થી 3, તો અહીંયા શું હોય 3 થી 5, આ કોનું ડીએનએ છે તો કે વનસ્પતિનું અંદર તમાકુના છોડનું ડીએનએ છે. હવે સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે આરએનએ બનવા માટે કોઈ પણ એક શૃંખલા છે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે, બે શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તતી નથી. પરંતુ અહીંયા શું પ્રક્રિયા થાય છે તો કે અહીંયા બંને શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તી અને બે એમઆરએનએ બનાવે. શું બનાવે? બે એમઆરએનએ. એટલે આપણને ખ્યાલ છે કે બે એમઆરએનએ બનશે અથવા તો બે જે શૃંખલા બનશે એ કેવી બનશે તો કે એની પૂરક શૃંખલા જ બનશે. આ જે શૃંખલા છે એની પૂરક શૃંખલા કઈ છે? સામેની. જો આપણે યુનિટ નંબર 6ની અંદર ભણ્યા હતા કે આરએનએ છે એ ખાલી એક જ શૃંખલામાંથી બને, કારણ કે બે શૃંખલા ડીએનએની બે શૃંખલા આરએનએ બનશે તો બંને એકબીજાની કેવી થઈ જાય? પૂરક. અને એકબીજા સાથે શું થઈ જશે તો કે વચ્ચેથી હાઇડ્રોજન બંધથી જોડાઈ જશે. અને હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય તો એને કેવું કહેવાય? ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો અહીંયા આ જ પ્રક્રિયા થાય છે. કયું પ્રક્રિયા થાય તો કે બંને શૃંખલા ડીએનએની ટેમ્પલેટ તરીકે વર્તે, બંને શૃંખલા એમઆરએનએનું નિર્માણ કરે. હવે આ બે એમઆરએનએ કેવા હશે તો કે એકબીજાના પૂરક હશે એટલે બંને વચ્ચે શું બની જશે? બંધ બની જશે. અને આરએનએ કેવું બની જાય તો કે ડબલ સ્ટેન્ડર્ડ એમઆરએનએ છે એ બની જશે. તો અહીંયા શું થયું
તો કે ડી ડબલ સ્ટેન્ડર્ડ આરએન ડીએનએ તો હતું જ તે, પણ પ્રત્યાંકન થયું એટલે એની અંદર છે એ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ બની ગયું. અને આ આરએનએ છે એ શું કરશે તો કે એમ આરએનએનું નિર્માણ થવા દેતું નથી, અથવા તો એને નિષ્ક્રિય બનાવે છે. અને જો એમ આરએનએનું નિર્માણ નહીં થાય તો પ્રોટીન બનશે નહીં, અને પ્રોટીન નહીં બને તો સૂત્રકૃમિને ખોરાક મળશે નહીં, અને ખોરાક નહીં મળે તો એનું મૃત્યુ થઈ જાય. તો આખી હજી પ્રક્રિયા આપણે થોડીક ડિટેલની અંદર જઈએ. આ આપણું ડીએસડીએનએ હતું. હવે આ ડીએસડીએનએ છે એને આપણે કોની અંદર દાખલ કર્યું, એગ્રોબેક્ટેરિયમ. એટલે કે જો આ સૂત્રકૃમિની અંદરનું જે જનીન કે જે કોનું નિર્માણ કરે છે, પ્રોટીનનું કે જે એને ખોરાક મળે છે, તો એ જનીનને આપણે કોની અંદર દાખલ કર્યું, વનસ્પતિના કોષની અંદર, તો તમાકુના છોડની અંદર. તો આ રહ્યો વનસ્પતિનો કોષ, એની અંદર આપણે શું દાખલ કર્યું, ડીએસડીએનએ. ડીએસડીએનએ શેનું નિર્માણ કરશે, ડીએસઆરએનએનું. કઈ રીતે નિર્માણ કરશે એ આપણે અહીંયા જોયું, નીચે આખો અભ્યાસ કર્યો કે કઈ રીતે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએનું નિર્માણ થાય. હવે શું થાય છે તો કે વનસ્પતિ કોષની અંદર ડીએસઆરએનએ બનશે ને, એટલે આ ડીએસઆરએનએનું વનસ્પતિ કોષની અંદર એક ઉત્સેચક ડાઇસર નામનો ઉત્સેચક આવેલો હોય. આ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ, દાખલા તરીકે આ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ છે, બે શૃંખલાવાળું આરએનએ છે, તો શું થશે તો કે આ જે ડાઇસર ઉત્સેચક છે, આ ડાઇસર ઉત્સેચક એનું નાના નાના ટુકડામાં વિભાજન કરશે. શું કરી નાખશે, આખું જે ડીએસઆરએનએ હતું એને શું કરી નાખ્યું, નાના નાના ટુકડામાં, પણ કવડા ટુકડા કરશે. તો કે એક ટુકડાની અંદર કેટલા ન્યુક્લિઓટાઇડ આવેલા હોય, 20-25 ન્યુક્લિઓટાઇડ આવેલા હોય, અવડા ટુકડા કરશે. અને આ જે આવા નાના નાના જે ટુકડા બની ગયા છે, હવે આ બધા ટુકડાને આપણે શું કહીશું, એસઆઈઆરએનએ. શું કહીશું આપણે એને, એસઆઈઆરએનએ. એસઆઈઆરએનએ એટલે શું કહેવાય, સ્મોલ ઇન્ટરફીરન્સ આરએનએ. પહેલાં આખું આરએનએ હતું વનસ્પતિ કોષની અંદર, ડીએસડીએનએમાંથી શું બન્યું, ડીએસઆરએનએ. પણ આ ડીએસઆરએનએનું વનસ્પતિ કોષની અંદર આવેલા ઉત્સેચક ડાઇસર છે એ નાના નાના ટુકડા કરી નાખે. અને આ ટુકડા અંદર કેટલા ન્યુક્લિઓટાઇડ હોય તો કે 20-25 ન્યુક્લિઓટાઇડનું નાના નાના ટુકડા થાય. અને હવે જે નાના ટુકડા છે એને શું કહેવાય આપણે, સ્મોલ ઇન્ટરફીરિંગ આરએનએ તરીકે આપણે એને ઓળખશું. હવે આ સ્મોલ ઇન્ટરફીરિંગ જે આરએનએ બન્યા છે, આ હવે દાખલા તરીકે આ આરએનએ છે એ કોની અંદર છે, વનસ્પતિ કોષની અંદર આમનામ પડ્યા છે. હવે કોઈ સૂત્રકૃમિ, દાખલા તરીકે મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા છે, એ શું કરશે, વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. એટલે કે એના દાખલા તરીકે મૂળની અંદર દાખલ થયું, મૂળમાંથી વનસ્પતિ કોષમાંથી ખોરાક મેળવવા જશે, એટલે એની અંદર કોણ આવશે તો કે એસઆઈઆરએનએ છે. એ ખોરાકની સાથે સાથે જે સ્મોલ ઇન્ટરફીરિંગ આરએનએ છે એ કોની અંદર દાખલ થાય છે, સૂત્રકૃમિમાં. અને સૂત્રકૃમિની અંદર દાખલ, જેવું દાખલ થાય છે એવું સૂત્રકૃમિની અંદર એક આરઆઈએસસી કોમ્પ્લેક્સ આવેલું છે. અને આ આરઆઈએસસી કોમ્પ્લેક્સ છે એ શું કરશે તો કે એસઆઈઆરએનએને છૂટા પડશે, અથવા તો એની અંદરથી આરએનએ 3 ઉત્સેચક આવેલો હોય. કોની અંદર આવેલો હોય, સૂત્રકૃમિની અંદર. કયો ઉત્સેચક આવેલો હોય, આરએનએઝ 3 ઉત્સેચક છે એ આપણને જોવા મળે. આ શું કરશે, અથવા તો જો આરએનએઝ 3 ઉત્સેચક પણ કામ કરે, અથવા તો એને આપણે શું કહીએ છીએ, એને આપણે આરઆઈએસસી કોમ્પ્લેક્સ તરીકે ઓળખીએ છીએ. એ શું કરશે તો કે એ એસઆઈઆરએનએને છૂટા પડે. એસઆઈઆરએનએ જો આવું હતું, બે શૃંખલાયુક્ત હતું, આ એસઆઈઆરએનએને શું કરશે, વચ્ચેથી છૂટો પડશે. એટલે બે શૃંખલા બની ગઈ એસઆઈઆરએનએની, આપણને છે બે શૃંખલા બની ગઈ. એ શું કરશે તો કે આ એસઆઈઆરએનએ હવે જ્યારે કોની અંદર દાખલ થઈ ગયો છે તો કે મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયાની અંદર આ પ્રક્રિયા આપણે જોઈએ છીએ. આ એસઆઈઆરએનએ શું કરશે તો કે જેવો એમઆરએનએ બનશે ડીએનએમાંથી, કોની અંદર, સૂત્રકૃમિ ઇન્કોગ્નિશિયાની અંદર એમઆરએનએ બનશે, એટલે આ એમઆરએનએ છે એ હવે આ જે છૂટી પડેલી શૃંખલા છે એની સાથે અહીંયા જોડાઈ જશે. દાખલા તરીકે અહીંયા કોણ જોડાઈ ગયું, એમઆરએનએ. હવે એમઆરએનએ અહીંયા જોડાઈ ગયો તો એમઆરએનએમાંથી પ્રોટીન બનશે નહીં, અને એમઆરએનએમાંથી પ્રોટીન નહીં બને તો ઇન્કોગ્નિશિયાને ખોરાક મળશે નહીં, અને ખોરાક નહીં મળે તો એ જીવિત રહી શકશે નહીં. તો આ રીતે એનું શું થઈ જાય છે, મૃત્યુ થઈ જાય છે. એકવાર આપણે સમજી લઈએ કે મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા છે એની અંદર એવું જનીન આવેલું છે
કે પ્રત્યાંકન થાય એમ આરએનએ બને, એમ આરએનએનું ભાષાંતરણ થાય પ્રોટીન બને, આ પ્રોટીનનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે અને એની વૃદ્ધિ થાય. આપણે શું કર્યું તો કે જે જનીનમાંથી પ્રોટીન બને છે એને આપણે કોની અંદર નાખી દીધું, એગ્રોબેક્ટેરિયમ દ્વારા તમાકુના છોડની અંદર. તો તમાકુના છોડની અંદર ડીએસડીએનએની અંદર દાખલ કર્યું એટલે ડીએસડીએનએમાંથી પ્રત્યાંકન થાય ડીએસઆરએનએ બનશે. કઈ રીતે, શા માટે ડીએસઆરએનએ બને એ તમને નીચે સમજાવ્યું કે સામાન્ય રીતે એક જ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે, પણ અહીંયા બે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે એટલે બે એમઆરએનએ બનશે. બંને એકબીજાના પૂરક છે એટલે એકબીજા સાથે જોડાઈ જશે અને શું બની જાય તો કે ડીએસએમઆરએનએ. હવે ડીએસએમઆરએનએ બનશે, આ એમઆરએનએ છે એ શું કરશે તો કે આ એમઆરએનએ છે એ જે એની અંદરનો એમઆરએનએ છે એની સાથે જોડાઈ જશે અને એનું ભાષાંતરણ થવા એટલે કે એનેથી પ્રોટીન બનવા દેશે નહીં. હવે આ પ્રક્રિયા આપણે ટૂંકમાં જોઈએ, એનું ડિટેલ તમને અહીંયા નીચે આપ્યું છે કે આ આપણું ડીએસડીએનએ હતું એને આપણે દાખલ કર્યું વનસ્પતિ કોષની અંદર, વનસ્પતિ કોષની અંદર દાખલ કર્યું એટલે એમાંથી ડીએસઆરએનએ બન્યું. ડીએસઆરએનએ બન્યો એટલે ડાયસર ઉચ્છેસક એના નાના નાના ટુકડા કરે એને આપણે કીધું એસઆઈઆરએનએ. કેટલા ન્યુક્લિઓટાઇડના બનેલા, 20 થી 25. આ એસઆઈઆરએનએ કે જ્યારે ઇન્કોગ્નિશિયા કોઈ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે એટલે આ એસઆઈઆરએનએ કોની અંદર ગયું, ઇન્કોગ્નિશિયાની અંદર. ઇન્કોગ્નિશિયાની અંદર જાય એટલે ઇન્કોગ્નિશિયાની અંદર આરઆઈએસસી કોમ્પ્લેક્સ આવેલું હોય એ શું કરે એસઆઈઆરએનએને છૂટા પડે. હવે છૂટી શૃંખલા છે એની સામેની પૂરક શૃંખલા અહીંયા દાખલા તરીકે એમઆરએનએ બની છે એટલે એ પાછું કોની સાથે જોડાઈ જાય, આ એસઆઈઆરએનએ સાથે જોડાઈ જાય અને જેના લીધે એમઆરએનએ છે એની સાથે એકવાર જોડાઈ જશે સામેની બાજુએ તો એની અંદરથી પ્રોટીનનું નિર્માણ થશે નહીં અને પ્રોટીનનું નિર્માણ નહીં થાય તો એને ખોરાક મળશે નહીં. અને મુખ્ય ભાગ કોણ ભજવે છે, આરએનએ. આરએનએ છે એ અંતક્ષેપ કરે છે, આરએનએ છે પ્રક્રિયાને અટકાવે છે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ, આરએનએ ઇન્ટરફિયરન્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. જેની અંદર એગ્રીકલ્ચરની અંદર બાયોટેકનોલોજીના ઉપયોગનો અભ્યાસ કર્યો હતો, ત્યારબાદ આ લેક્ચરની અંદર આપણે ઔષધમાં બાયોટેકનોલોજીનો જૈવ તકનિકીનું પ્રયોજન એટલે કે બાયોટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થાય છે એનો આપણે અભ્યાસ કરીશું. તો એગ્રીકલ્ચરની અંદર આપણે ખાસ તો શેનો અભ્યાસ કર્યો તો કે એક તો આપણે બીટીનો અભ્યાસ છે એ કર્યો કે બીટી છે બેસિલસ થુરેન્જિનેસિસ બેક્ટેરિયા છે તો એના દ્વારા આપણે છે એ ઘણી બધી નવી જાતો વિકસાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે ઔષધની અંદર એટલે કે મેડિસિનની અંદર બાયોટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરશું તો એનું આજે એક આઈએમપી આખો ટોપિક છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. હવે વર્તમાન સમયમાં આપણે ભારતની અંદર અથવા તો વિશ્વની વાત કરીએ તો ટોટલ 30 પુનઃસંયોજિત દવાઓ છે એ આપણે બનાવી છે. કેટલી દવાઓ બનાવી છે? 30. અને આ જે 30 પુનઃસંયોજિત દવાઓ છે એમાંથી ભારતની અંદર અત્યારે 12 દવાઓ છે લાઈવ વેચાઈ રહી છે કે જે બાયોટેકનોલોજીની મદદથી બનાવવામાં આવી હોય. ભારતની અંદર અત્યારે 30-30 દવાનો ઉપયોગ થતો નથી, પણ ભારતની અંદર અત્યારે કેટલી દવાનો ઉપયોગ થાય છે એમાંથી 12. એમાંની એક દવાની આપણે વાત કરીએ તો આ છે જનીન ઇજનેરી અથવા તો બાયોટેકનોલોજીની મદદથી બનાવેલું ઇન્સ્યુલિન, જીનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન આપણે એને કહીએ છીએ કારણ કે આપણે એની અંદર બાયોટેકનોલોજીની મદદથી બનાવીએ છીએ. તો ઇન્સ્યુલિનનો ઉપયોગ ક્યાં થાય છે તો આપણને ખબર છે કે ડાયાબિટીસ છે, આ ડાયાબિટીસ માટે કોણ જવાબદાર છે? ઇન્સ્યુલિન. પહેલાં આપણે છે ડાયાબિટીસની થોડીક માહિતી મેળવી લઈએ કે ડાયાબિટીસ કોને કહેવાય તો આપણને ખ્યાલ છે સ્વાદુપિંડની અંદરના બીટા કોષો. કયા કોષો? બીટા કોષો છે. આ બીટા કોષો કોના નિર્માણ કરે છે? ઇન્સ્યુલિનનું નિર્માણ કરે છે. અને આ ઇન્સ્યુલિન છે એ શું કામ કરે તો ઇન્સ્યુલિન છે એ શર્કરાને તોડવાનું કામ કરે એટલે કે મોનોસેકેરાઇડમાં ફેરવે, પોલીસેકેરાઇડમાં આપણે જે ખાંડ લઈએ છીએ, આપણે જે ગળ્યા પદાર્થો લઈએ છીએ એની અંદર જેટલી પણ શર્કરા છે આને તોડવાનું કામ કોણ કરે? ઇન્સ્યુલિન. અને ઇન્સ્યુલિન શું કરે? તોડી અને એને નાના નાના ઘટકોમાં રૂપાંતર કરશે. હવે જો ઇન્સ્યુલિનની માત્રા ઘટશે, ઇન્સ્યુલિનની માત્રા ક્યારે ઘટે તો કે સ્વાદુપિંડ છે એના બીટા કોષો છે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન કરતા નથી અથવા તો ઓછું કરે છે અને એની સામે આપણે શર્કરા ખોરાકમાં કેવી લઈએ છીએ? વધુ લઈએ છીએ. તો પૂરતા પ્રમાણમાં શર્કરાનું વિઘટન થશે નહીં અને શર્કરાનું વિઘટન નહીં થાય તો આપણા શરીરમાં શર્કરાનો જથ્થો જે રીતે પડ્યો હતો એ રીતે પડ્યો રહેશે અને આને આપણે શું કહીએ છીએ? ડાયાબિટીસ. તો ડાયાબિટીસના જે દર્દીઓને શું કરવામાં આવે તો કે એની અંદર જ્યારે ડાયાબિટીસના દર્દીઓની અંદર જ્યારે ઇન્સ્યુલિન છે એનું ઉત્પાદન કોણ નહીં કરે તો કે સ્વાદુપિંડના બીટા કોષો અથવા તો જેને આપણે લેંગરહેન્સના પુંજ કોષો તરીકે પણ ઓળખીએ છીએ, આ જ્યારે
ઇન્સ્યુલિન નહીં બનાવે ત્યારે આપણે બહારથી ઇન્જેક્શન સ્વરૂપે શું કરીએ છીએ, તો કે એને ઇન્સ્યુલિન છે એ દર્દીને આપવામાં આવે, અથવા તો હવે છે એની ટેબ્લેટ આવે છે, તો આ ટેબ્લેટ છે એ ડેઇલી લેવામાં આવે, એટલે ડેઇલી આપણા શરીરની અંદર જેટલી શર્કરા છે એનું વિઘટન કરવામાં મદદરૂપ થશે. તો આપણે વાત કરીએ તો ડાયાબિટીસના દર્દીઓ છે એ ધીમે ધીમે એની સંખ્યા છે એ વધતી જાય છે, અને જેના લીધે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન પણ કેવું જોઈએ, વધારે જોઈએ. મેક્સિમમ માત્રામાં ઇન્સ્યુલિન છે એનો ઉપયોગ છે એ આખા વિશ્વની અંદર અત્યારે થતો હોય છે. તો આ આપણે વાત કરવાની છે જીનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિન છે એ શું છે, તો ઇન્સ્યુલિન છે એ એક પ્રોટીનયુક્ત અંતઃસ્ત્રાવ છે, અને આ અંતઃસ્ત્રાવ છે એની અંદર કેવો અંતઃસ્ત્રાવ છે, પ્રોટીનયુક્ત. પ્રોટીન છે એના બનેલા હોય એમિનો એસિડના, એની અંદર આપણને 51 એમિનો એસિડની બનેલી બે પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી હોય. એટલે આપણે વાત કરીએ છીએ ઇન્સ્યુલિનની, તો ઇન્સ્યુલિન છે એ શેનો બનેલો છે, તો કે પ્રોટીનયુક્ત અંતઃસ્ત્રાવ છે, અને એની અંદર કેટલા એમિનો એસિડ આવેલા છે, 51 એમિનો એસિડની બનેલી બે શૃંખલા આવેલી છે. એક શૃંખલાને આપણે કહેશું એ શૃંખલા, અને બીજી શૃંખલાને આપણે કહેશું બી શૃંખલા. એ શૃંખલા પાસે 21 એમિનો એસિડ છે અને બી શૃંખલા પાસે 30 એમિનો એસિડ છે, એટલે ટોટલ એમિનો એસિડ કેટલા થઈ જશે, 51 એમિનો એસિડની બનેલી જે શૃંખલા છે એને આપણે શું કહીએ છીએ, ઇન્સ્યુલિન તરીકે ઓળખીએ છીએ. એટલા માટે જો તમને અહીંયા કીધું છે કે બે શૃંખલાઓ અને બંને શૃંખલાની અંદર છે ટોટલ એમિનો એસિડ કેટલા થાય છે, 51, શૃંખલા એકની અંદર 21, શૃંખલા બેની અંદર 30 એમિનો એસિડ. બંને શૃંખલા છે એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય, જે આપણે હમણાં ડિટેલની અંદર અભ્યાસ કરીશું. પણ થોડુંક છે એ બેઝિક માહિતી મેળવી લઈએ કે એનો ઇતિહાસ જાણી લઈએ. બેન્ટિંગ અને બેસ્ટ નામના વૈજ્ઞાનિકે 1921માં સૌ પ્રથમ કૂતરાના સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન અલગ કર્યું હતું. ત્યારે આપણી પાસે બાયોટેકનોલોજી હતું નહીં, એટલે પ્રાણીઓની અંદરથી ઇન્સ્યુલિન અલગ કરવામાં આવતું હતું. તો સૌ પ્રથમ કૂતરાનું સ્વાદુપિંડ છે એની અંદરથી આપણે શું કર્યું હતું, ઇન્સ્યુલિન અલગ કર્યું હતું. ત્યાર પછી તો કે ઘણી બધી વખત ઇન્સ્યુલિન છે એ ભૂંડના અને પશુના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવતા હતા, પણ પશુના સ્વાદુપિંડમાંથી આપણે જ્યારે ઇન્સ્યુલિન મેળવીએ છીએ કે એના લીધે પશુઓનું મૃત્યુ થાય ને પશુઓની સંખ્યા કેવી થતી જાય, ઘટતી જાય, અને આના લીધે તો કે પ્રાણીઓનું ઇન્સ્યુલિન છે એ આપણે વાપરતા તો હતા, એના લીધે આપણને ફાયદો પણ થતો હતો, પણ એની સામે ઘણા આ જે પ્રાણીઓનું ઇન્સ્યુલિન છે એ દર્દીમાં એલર્જી અને બીજા ઘણા બધા પ્રકારના રિએક્શન છે એ જોવા મળતા હતા, કે એના જે પ્રોટીન છે એટલે કે જે આપણે એનું પ્રોટીનયુક્ત જે ઇન્સ્યુલિન છે તો એની અંદર આપણને આપણા શરીરની અંદર દાખલ કરવાથી આપણા શરીરની અંદર ઘણી બધી એલર્જી જોવા મળી અને બીજા ઘણા બધા પ્રકારના રિએક્શન છે એ થતા હતા. તો આ મુખ્ય પ્રશ્ન હતો. ત્યારબાદ એને છે બાયોટેકનોલોજીની મદદથી મેળવવામાં આવ્યું, અને સૌ પ્રથમ છે એ આપણે વાત કરીએ મનુષ્યની, તો મનુષ્યની અંદર આપણે જોયું કે સ્વાદુપિંડના બીટા કોષો અથવા તો જેને આપણે લેંગરહેન્સના પૂંજના કોષો કહીએ છીએ, આ શેનું કામ કરે, ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું કામ કરે. હવે જો કઈ રીતે ઇન્સ્યુલિન બને છે, તો સ્વાદુપિંડના જે બીટા કોષો છે આ સ્વાદુપિંડના બીટા કોષો છે એ શું કરે, તો કે શરૂઆતમાં પ્રો ઇન્સ્યુલિનનું નિર્માણ કરે. પ્રો ઇન્સ્યુલિન એટલે શું કહેવાય, નિષ્ક્રિય સ્વરૂપનું, કે હજી એ સક્રિય સ્વરૂપમાં ફેરવાયું નથી, એટલે કે પ્રો એટલે કે પ્રાથમિક ઇન્સ્યુલિન, કે આ ઇન્સ્યુલિન આપણા શરીરમાં બની ગયું છે. કોણે બનાવ્યું, બીટા કોષોએ, પણ કેવું છે, પ્રાથમિક સ્વરૂપનું, હજી સક્રિય સ્વરૂપમાં ફેરવાનું નથી. ત્યારબાદ શું થાય, તો કે પ્રો ઇન્સ્યુલિન કોને કહેવાય, તો પ્રો ઇન્સ્યુલિન અંદર એ શૃંખલા અને બી શૃંખલા આ બે તો આવેલી જ છે, પણ એ શૃંખલા અને બી શૃંખલાની વચ્ચે અહીંયા એક સી શૃંખલા આવેલી છે, અને જે પ્રો ઇન્સ્યુલિનની અંદર આપણને સી શૃંખલા છે જોવા મળે, પણ જ્યારે પ્રો ઇન્સ્યુલિનમાંથી ઇન્સ્યુલિન બનશે ત્યારે એની અંદરથી આ સી શૃંખલા છે એ કેવી થઈ જાય છે, દૂર થઈ જાય, અને એ શૃંખલા અને બી શૃંખલા છે એ શું કરશે, તો કે વચ્ચે છે ડાયસલ્ફાઇડ બંધથી જોડાઈ જાય છે, અને જ્યારે ડાયસલ્ફાઇડ બંધથી જોડાઈ જાય ત્યારે આપણે એને શું કહીએ છીએ, ઇન્સ્યુલિન. તો આપણે યાદ રાખવાનું છે તફાવત, પ્રો ઇન્સ્યુલિન છે એની અંદર શું જોવા મળે, સી પેપ્ટાઇડ બંધ હોય અથવા તો સી પેપ્ટાઇડ શૃંખલા જોવા મળે, પણ ઇન્સ્યુલિનની અંદર સી પેપ્ટાઇડ શૃંખલા કેવી થાય, દૂર થાય. હવે જ્યાં સુધી સી પેપ્ટાઇડ શૃંખલા હશે ત્યાં સુધી એ અને બી શૃંખલા એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હશે નહીં. સી પેપ્ટાઇડ શૃંખલા દૂર થાય એટલે બંને શૃંખલા એકબીજાથી શેનાથી જોડાઈ જાય છે, ડાયસલ્ફાઇડ બંધથી. તો આપણને પ્રશ્ન થાય, સી પેપ્ટાઇડ શૃંખલાની જરૂર આપણે શું પડી, તો સી પેપ્ટાઇડ શૃંખલાનું કાર્ય, જો સી પેપ્ટાઇડ શૃંખલા આ રીતે જોડાયેલી છે,
એટલે સી પેપ્ટાઇડ શૃંખલાનું કાર્ય શું છે? તો મુખ્યત્વે એ શૃંખલા અને બી શૃંખલા આ બંનેને એકબીજાની નજીક લાવે, અને જેના લીધે નજીક આવશે એટલે બંને વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ બની જશે, અને ડાયસલ્ફાઇડ બંધ બની જાય એટલે સી પેપ્ટાઇડ અહીંયાથી દૂર થાય. એટલે નિષ્ક્રિય સ્વરૂપ હતું એ શેમાં ફેરવાઈ ગયું? સક્રિય સ્વરૂપમાં. તો આ પ્રો ઇન્સ્યુલિન અને ઇન્સ્યુલિન વચ્ચેનો તફાવત છે એ આપણે યાદ રાખવાનો છે. શરીરની અંદર ઇન્સ્યુલિન કઈ રીતે બને છે એ આપણે અભ્યાસ કર્યો કે પહેલાં પ્રો ઇન્સ્યુલિન, એમાંથી ઇન્સ્યુલિન બને, બંને વચ્ચેનો તફાવત આપણે જોયો. ત્યારબાદ આપણે છે એ હવે આ આપણે નેચરલ પ્રોસેસ હોય કે જે આપણા શરીરની અંદર થાય છે, હવે છે ને આપણે જીનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિનનો અભ્યાસ કરીએ. કે જીનેટિકલી એન્જિનિયર્ડ એટલે શું? તો કે બાયોટેકનોલોજીની મદદથી આપણે જે ઇન્સ્યુલિન બનાવ્યું છે આ કઈ રીતે બને છે? તો સૌ પ્રથમ 1983 અંદર અમેરિકાની એક કંપની ઇલી લીલી નામની જે કંપની છે એણે સૌ પ્રથમ RDNA ટેકનોલોજીનો ઉપયોગ કરી ઇન્સ્યુલિન મેળવ્યું. RDNA ટેકનોલોજી એટલે શું? તો કે બાયોટેકનોલોજી, રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. હવે ઇન્સ્યુલિન છે ને એની અંદર એક મુખ્ય પ્રશ્ન એ હતો કે ઇન્સ્યુલિનની અંદર આ રીતની બે શૃંખલા આવેલી છે, એકને આપણે કહીએ એ શૃંખલા, બીજાને કહીએ બી શૃંખલા. તો બંને શૃંખલા છે એનું બાયોટેકનોલોજીની મદદથી એક સાથે પ્રોડક્શન થઈ શકે નહીં, કારણ કે બંને શૃંખલા એક સાથે આપણે પ્રોડક્શન કરશું તો પછી આપણે ઓળખી નહીં શકીએ કે કઈ એ શૃંખલા છે કઈ બી શૃંખલા છે. તો એના માટે ઇલી લીલી નામની જે કંપની હતી એણે શું કર્યું? તો કે પહેલાં એને તો આ બે શૃંખલા છે એને ડાયસલ્ફાઇડ બંને તોડ્યા, અને એ શૃંખલા છે એને અલગ પાડી અને બી શૃંખલાને અલગ પાડી. હવે એ શૃંખલા છે એની અંદર એણે જોયું કે ઇન્સ્યુલિન માટેના જે જનીનો છે એને એણે અલગ કર્યા. દાખલા તરીકે બંને શૃંખલા ભેગી થઈ અને ઇન્સ્યુલિન બને છે, તો એણે એ શૃંખલાની અંદર ઇન્સ્યુલિન પ્રોડક્શન માટેના જે જનીનો હતા, જે DNAનો ટુકડો હતો, એને એણે અલગ કર્યો. અને આ DNAના ટુકડાને એણે ઇકોલાઈના પ્લાઝમિડની અંદર દાખલ કર્યો, જે રીતે આપણે કરતા હતા કે ઇકોલાઈનું પ્લાઝમિડને કટ કર્યું, આ રીતે આ DNAને કટ કર્યો. બંનેને છે એ આપણે શું કર્યું? તો કે બંનેને એકબીજા સાથે જોડી દીધા, એટલે આ કેવું બની ગયું? RDNA બની ગયું. આ રીતે એણે બી શૃંખલા લીધી, બી શૃંખલાની અંદરથી જે ઇચ્છિત આપણો જે જનીન હતું એને એણે અલગ કર્યું DNAને, અને એને એણે RDNA એટલે કે ઇકોલાઈની અંદર છે એ દાખલ કર્યું, એટલે એ પણ કેવું બની ગયું? RDNA. હવે બંને જગ્યાએ છે ને એને ઇકોલાઈ બેક્ટેરિયા અલગ અલગ લીધા છે. તો અલગ અલગ એક સરખા ઇકોલાઈ બેક્ટેરિયા, એક જ ઇકોલાઈ બેક્ટેરિયામાં બંને શૃંખલા નાખી નથી. હવે આ શું કર્યું? તો કે જે RDNA બની ગયું એને એણે એક ઇકોલાઈમાં સ્થાનાંતર કર્યું, અહીંયા બી શૃંખલા માટેનું જે RDNA બન્યું એને એક ઇકોલાઈમાં સ્થાનાંતર કર્યું. હવે આ ઇકોલાઈને એણે શેમાં દાખલ કર્યા? તો કે આ ઇકોલાઈને એણે છે આપણે જોયું નાખવું કે જે આખું ફર્મેન્ટરની મદદથી, અથવા તો આપણે જે આખું જોયું કે જે ઉદ્યોગોની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર આપણે જે સ્ટીરેટ ટાંકી વાપરીએ છીએ, આ ટાંકીની મદદથી એણે મોટા માત્રામાં ગુણન કરાવ્યું અને મોટા માત્રામાં ઇકોલાઈ મેળવ્યા, અને બંનેની અંદરથી શૃંખલા એ માટેનો જે ઇકોલાઈ હતો એનાથી પછી શૃંખલા એ અલગ કરી લીધી, અને બી શૃંખલા માટેનો જે ઇકોલાઈ હતો એનાથી શું કર્યું? બી શૃંખલા છે એ અલગ કરી. હવે આ બંને શૃંખલાઓને એકબીજાના સંપર્કમાં લાવ્યા, એટલે સંપર્કમાં લાવ્યા એટલે બંને શૃંખલાઓ એકબીજાથી વચ્ચે શું બનાવશે? ડાયસલ્ફાઇડ બંધ. તો આ રીતે આપણું છે સૌ પ્રથમ જે ઇન્સ્યુલિન બન્યું એને આપણે હ્યુમ્યુલિન એવું નામ આપ્યું. યાદ રાખજો, શું નામ આપ્યું આપણે એને? હ્યુમ્યુલિન. તો આખી પ્રક્રિયા આપણે ટૂંકમાં શું કર્યું છે? તો કે ઇકોલાઈના પ્લાઝમિડમાં પહેલાં આપણે એ શૃંખલા બી શૃંખલા બંનેને પ્રવેશ કરાવ્યો, અને ઇન્સ્યુલિનની પહેલાં તો આપણે શૃંખલાનું ઉત્પાદન કર્યું. હવે ત્યારબાદ આપણે બંને શૃંખલા અલગ તારવી અને બંને શૃંખલાને એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધ વડે જોડી દીધી, એટલે આ શું બની ગયું? આપણું ઇન્સ્યુલિન. તો આ રીતે આપણે શું બનાવ્યું છે? તો કે જીનેટિકલી એન્જિનિયર દ્વારા આપણે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન છે એ કર્યું છે. આમાંથી ઘણું બધું છે એ તમારી ટેક્સ્ટબુકમાં નહીં આપ્યું હોય, એટલે આપણે એની અંદર ઘણો બધો નીટને લક્ષીને ઉમેરો પણ કર્યો છે, વૈજ્ઞાનિકોના નામથી માંડી અને કેટલા એમિનો એસિડ આવેલા છે, ટોટલ કેટલા એમિનો એસિડ છે, અથવા તો આ કોઈ પણ આકૃતિ છે એ આપણને બુકની અંદર આપી નથી કે જીનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન આપણે કઈ રીતે બનાવીએ છીએ. તો તમારે ખાલી આટલી જ વસ્તુ યાદ રાખવાની છે, બધી આકૃતિ યાદ રાખશો એટલે તમને આખો પ્રશ્ન છે એ સહેલાઈથી યાદ રહી જશે. તો આ રીતે આપણે છે આખું ઇન્સ્યુલિનનું પ્રોડક્શન છે એનું અભ્યાસ કર્યો. આ લેક્ચર આપણે જોવાનું છે જનીન થેરાપી, અથવા તો આપણે એને કહીએ છીએ જીન થેરાપી તરીકે પણ ઓળખીએ છીએ. હવે જીન થેરાપી છે કોને કહેવાય? કે સામાન્ય રીતે આ છે એ આપણું રંગસૂત્ર છે,
તો રંગસૂત્રની અંદર છે આપણે ભણી ગયા છીએ ઘણા બધા જનીનો છે એ આવેલા હોય. હવે દાખલા તરીકે એક કોઈ જનીન અહીં આવેલું છે, આ જનીનનો લોપ થઈ ગયો છે, તો આ જનીન છે એ કાર્ય કરશે નહીં, અથવા તો આ જનીનનું જે પણ કાર્ય હશે શરીરની અંદર તો એની શું આવશે, ઉણપ. અને એના લીધે જે થતા રોગ છે, તો આ રોગને અટકાવવા માટે અહીંયાથી આપણે જનીનને શું કરશું, રિપ્લેસ કરશું. અને આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, જનીન થેરાપી. જોઈએ આપણે કે આ એક એવી પદ્ધતિ છે કે જેમાં નુકસાન પામેલ કે વિકૃત જનીનના સ્થાને આપણે શું કર્યું છે, નુકસાન પામેલ કે વિકૃત જનીનના સ્થાને સામાન્ય કાર્યો કરતા જનીનને દાખલ કરવાનું જે આખી પ્રક્રિયા છે એને શું કહેવાય, જનીન થેરાપી તરીકે આપણે ઓળખીએ છીએ. તો કેન્સરથી માંડી અને ઘણા બધા એવા કોષો છે કે જે આપણને વારસાગત લક્ષણો ધરાવતા કોષો હોય તો એને આપણે છે જનીન થેરાપી દ્વારા એનું નિદાન છે એ કરી શકીએ. જનીન થેરાપીની મદદથી કોઈ પણ બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવે છે અને આની અંદરથી જનીનની ક્ષતિમાં સુધારો કરવામાં આવે છે. જનીનની ક્ષતિમાં એટલે શું, તો કે જનીનનો જે લોપ થયો છે તો આ જનીનને એની અંદર આપણે શું કરીએ છીએ, એને બદલાવીએ છીએ, અથવા એની જગ્યાએ નવું જનીન છે એ દાખલ કરીએ છીએ. અને જેમાં રોગોની સારવાર છે એ જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા તો પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે. જો જનીન થેરાપી એટલે આપણે છે જનીનને કોઈ પણ વ્યક્તિના કોષોમાં અથવા તો વ્યક્તિની જે પેશી છે એની અંદર પ્રવેશ કરાવી અને શું કરાવવામાં આવે, તો કે એની અંદર જે નિષ્ક્રિય જનીન છે આ નિષ્ક્રિય જનીનની ક્ષતિપૂર્તિ કરી અને એના કાર્યો છે એ કોણ કરશે, તો કે આપણે જે નવું જનીન અંદર ઉમેર્યું છે એ એના કાર્યો છે એ કરશે. એટલે નિષ્ક્રિય જનીનની જગ્યાએ આપણે છે એ નવું જનીન છે ઉમેર્યું છે, કે જે નિષ્ક્રિય જનીનનું જે કાર્ય હતું એ કોણ કરશે, હવે નવું જનીન છે એ કરશે. અને આની અંદર શું કરવામાં આવે, તો કે સામાન્ય રીતે વ્યક્તિમાં અથવા તો જ્યારે વ્યક્તિ ભ્રૂણ અવસ્થામાં હોય કોઈ પણ બાળક, તો ભ્રૂણમાં છે એ સામાન્ય જનીનનો પ્રવેશ કરાવવામાં આવે છે અને ભ્રૂણ અવસ્થાની અંદર હશે તો એ સૌથી વધારે ઉપયોગી છે એ બને. જનીન થેરાપીનો આપણે પ્રયોગ સમજીએ એટલે આખી છે જનીન થેરાપી તમને સમજાઈ જશે. કે સૌ પ્રથમ છે 1990માં 4 વર્ષની એક છોકરીને એડીનોસાઇન ડીએમિનેઝની ઉણપને લીધે એક રોગ થયો હતો. શેની ઉણપ છે, એડીનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક છે, એડીએ જેને આપણે કહીએ છીએ, આની ઉણપના લીધે એક રોગ થયો હતો. અને એના લીધે શું થાય કે જો એડીનોસાઇન ડીએમિનેઝ નહીં હોય ઉત્સેચક, તો એના લીધે રોગ પ્રતિકારક ક્ષમતા છે ને એ કોઈ પણ વ્યક્તિની ઘટી જાય. અને એડીનોસાઇન ડીએમિનેઝ છે આ જે રોગ છે એને આપણે કહીએ છીએ SCID, એટલે કે સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી તરીકે આપણે ઓળખીએ છીએ. જો ઇમ્યુનો ડેફિશિયન્સી એટલે આપણને ખ્યાલ છે કે રોગ પ્રતિકારક ક્ષમતામાં ઘટાડો, એને શું કહેવાય, ઇમ્યુનો ડેફિશિયન્સી. હવે પહેલાં તો આપણે ઉત્સેચકનું કાર્ય સમજીએ કે એડીનોસાઇન ડીએમિનેઝ એડીએ શું કામ કરે છે, તો કે આ ઉત્સેચક છે એ અસ્થિમજ્જામાં, એડીનોસાઇન ડીએમિનેઝ છે એ અસ્થિમજ્જામાંના જે લસિકા કોષો છે એને બી અને ટી કોષોની અંદર ફેરવે અને જેના લીધે આપણને કોષીય પ્રતિકારકતા મળે. હવે જો બી અને ટી કોષો એટલે આપણને ખ્યાલ છે કે બી અને ટી કોષો છે એનું કામ શું છે, તો કે આપણા શરીરની અંદર કોષીય પ્રતિકારકતા આપવાનું કામ છે, એટલે કે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા છે એના લીધે છે બી અને ટી કોષોના લીધે. અને આ બી અને ટી કોષો શેમાંથી ઉત્પન્ન થાય, અસ્થિમજ્જામાંથી. પણ એને કયો ઉત્સેચકની જરૂર પડે, એડીનોસાઇન ડીએમિનેઝ. અને એડીનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક નહીં હોય તો અહીંયાથી બી અને ટી કોષો બનશે નહીં, અને બી અને ટી કોષો નહીં બને તો રોગ પ્રતિકારક ક્ષમતામાં શું થઈ જાય, ઘટાડો. હવે આ એડીનોસાઇન ડીએમિનેઝ છે એની માટે જવાબદાર જનીન આવેલું હોય, અને આ જનીન છે એ કોની ઉપર આવેલું હોય, ચોક્કસ રંગસૂત્ર ઉપર આવેલું હોય. હવે દાખલા તરીકે અહીંયા છે એ જનીન આવેલું છે કે જે એડીનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક માટે જવાબદાર છે. હવે આ જનીનનો કોઈ કારણોસર લોપ થઈ ગયો, વિકૃતિ થઈ ગઈ, તો એના લીધે એડીનોસાઇન ડીએમિનેઝનું નિર્માણ થશે નહીં. અને એડીનોસાઇન ડીએમિનેઝનું નિર્માણ નહીં થાય તો એનો સારવાર અથવા તેની ઉપચાર આપણે કઈ રીતે કરશું, તો બે રીતે કરી શકાય. એક તો અસ્થિમજ્જામાં પ્રત્યારોપણ દ્વારા, એટલે કે આપણે અસ્થિમજ્જામાંથી કોઈ પણ એક કોષો લઈએ અને એની અંદર છે એ આપણે શું કરશું, તો કે એડીએ માટેનું જે જનીન છે, હા, એડીએ ઉત્સેચકનું નિર્માણ કરતું જનીન છે, અસ્થિમજ્જામાંથી કોષ એક દાખલા તરીકે આ કોષ આપણે લીધો છે અને આ જે જનીન છે એ દાખલા તરીકે આપણે અહીંયા દાખલ કરીએ છીએ,
અને ત્યારબાદ આપણે આને પાછો કોની અંદર દાખલ કરી દઈશું, અસ્થિ મજ્જાની અંદર. આ એક પ્રક્રિયા છે. બીજી પ્રક્રિયા કઈ છે? તો કે ઉચ્છેસક રિપ્લેસમેન્ટ થેરાપી, એટલે કે આપણે સીધો જ ઉચ્છેસક છે ઇન્જેક્શન દ્વારા વ્યક્તિને આપશું, કારણ કે વ્યક્તિની અંદર આ ઉચ્છેસક નથી એટલા માટે બી અને ટી કોષો બનતા નથી. તો આપણે સીધો ઉચ્છેસક આપશું તો એના દ્વારા પણ આપણે છે એની એડીએનો ઉપચાર કરી શકીએ. પણ બંનેની એક મર્યાદા છે કે અસ્થિમજ્જામાં આપણે નાખશું કે ઉચ્છેસક દ્વારા સારવાર કરશું, તો બંનેની અંદર છે એ સંપૂર્ણપણે સારવાર થતી નથી. એટલે કે સંપૂર્ણપણે આપણે આજીવન આ રોગથી આપણે મુક્ત થતા નથી. આવું શા માટે? તો કે બંને દ્વારા જે આપણે જો દાખલા તરીકે ઉચ્છે આપણે ઇન્જેક્શન આપ્યું છે, તો જ્યાં સુધી એડીએ અંદર હશે, એડીએ સંપૂર્ણ વપરાઈ નહીં જાય ત્યાં સુધી બી અને ટી કોષો બનશે. એડીએનું જથ્થો છે એ ખૂટી જશે, એટલે પાછો છે એ એડીએની શું આવશે? ઉણપ આવશે. આ રીતે અસ્થિમજ્જાની અંદર આપણે આ દાખલા તરીકે કોઈ પણ કોષ ઉમેરીએ છીએ, તો અસ્થિમજ્જા છે એનું જ્યાં સુધી લાઈફ અસ્થિમજ્જાની લસિકા કોષોની અંદર દાખલા તરીકે આપણે આ કોષો ઉમેર્યા, જો આપણે નીચે આખી થેરાપી જોઈએ કે જનીન થેરાપીમાં સૌ પ્રથમ શું રુધિરમાંના લસિકા કોષોને બહાર કાઢી લેવામાં આવે. દાખલા તરીકે આ રુધિરમાંના લસિકા કોષો આપણા શરીરમાંથી આપણે શું કર્યું? એને બહાર કાઢ્યા. હવે એની અંદર સક્રિય એડીએ નો લસિકા કોષોની અંદર પ્રવેશ કરાવવામાં આવે, પણ અહીંયા આપણને આપ્યું છે સક્રિય એડીએ સીડીએનએ. હવે સક્રિય એડીએ સીડીએનએ એટલે શું? તો કે સક્રિય એડીએ માટે જવાબદાર જે જનીન છે, આ જનીનયુક્ત ડીએનએનો જે ટુકડો છે એને શું કહેવાય? સીડીએનએ. એટલે જે એડીએનું નિર્માણ કરવા માટે જે જવાબદાર જનીનનો ટુકડો એને આપણે શું કહીએ છીએ? સીડીએનએ. અને આ સીડીએનએને આપણે રિટ્રોવાયરસ વાહકની અંદર દાખલ કરશું. એટલે દાખલા તરીકે આ રિટ્રોવાયરસનું પ્લાઝમિડ છે, તો એની અંદર આપણો આ જે ડીએનએનો ટુકડો છે એ દાખલ કરી દેશું. અને ત્યારબાદ શું કરશે? તો કે આ આપણે જે લસિકા કોષો બહાર કાઢ્યા હતા, આ લસિકા કોષોની અંદર આ જે આપણો ડીએનએનો જે ટુકડો છે, આ ટુકડો લસિકા કોષોની અંદર આપણે દાખલ કરી દેશું. અને આ જે લસિકા કોષો છે એ પુનઃ દાખલ કરવામાં આવે. કોની અંદર દાખલ કરવામાં આવશે? તો કે કોઈ પણ દર્દીની અંદર. હવે આ કોષો છે એ અમર હોતા નથી, એટલે કે આ લસિકા કોષો છે એનો લાઈફ સ્પાન છે એ અમુક દિવસોનો હોય. લસિકા કોષો છે એની દાખલ કરે એટલે વિભાજન પામશે, ઘણા બધા કોષો બનાવશે, પણ અમુક સમયે જૂના લસિકા કોષો નાશ પામે અને નવા છે શરીરની અંદર બનતા હોય. એટલે જ્યાં સુધી સમયાંતરે દર્દીઓની અંદર પાછા આપણે છે એ આ જીનેટિકલી એન્જિનિયર લસિકા કોષો છે એ અમુક સમયે આપણે દાખલ કરવા પડે, કારણ કે આ જે જીનેટિકલી એન્જિનિયર લસિકા કોષો આપણે દાખલ કરશું એટલે એ લસિકા કોષો છે એ જ્યાં સુધી શરીરની અંદર હશે ત્યાં સુધી એડીએની ઉણપ આવશે નહીં. પણ આ લસિકા કોષો છે એ જ્યારે નાશ પામશે એટલે પાછા આપણે છે નવા લસિકા કોષો છે એ અંદર ઉમેરવા પડશે. આ એક પદ્ધતિ થઈ ગઈ કે જેની અંદર આપણે મજ્જાકી કોષોમાંથી મજ્જાકી એટલે કહીએ તો કે અસ્થિમજ્જામાંથી અલગ કરેલા એડીએ ઉત્પન્ન કરતા જનીનનો આપણે છે ભ્રૂણી અવસ્થામાં જો પ્રવેશ કરાવવામાં આવે તો કાયમી ઉપચાર છે શક્ય બને. આ પદ્ધતિ છે ને એના દ્વારા કાયમી ઉપચાર શક્ય નથી, પરંતુ જ્યારે માતાના ગર્ભમાં જ્યારે બાળક છે ભ્રૂણ અવસ્થામાં હોય ત્યારે જ આપણે એની અંદર જો એડીએ છે દાખલ કરી દેવામાં આવે અથવા તો એડીએ ઉત્પન્ન કરતા જનીન દાખલ કરી દેવામાં આવે તો એને કાયમી ઉપચાર છે શક્ય બનશે. તો આ બે પોસિબિલિટી છે. જો કાયમી ઉપચાર શક્ય ક્યારે બનશે? તો આપણે એનું નિદાન છે એ માતાના ગર્ભની અંદર જ્યારે બાળક હશે ત્યારે જ કરી લેવામાં આવે, અને ત્યારે ભ્રૂણી અવસ્થામાં જ આપણે એની અંદરથી એડીએ ઉત્પન્ન કરતા જનીન દાખલ કરી દઈએ તો એની અંદર કાયમી ઉપચાર છે એ પોસિબલ બને છે. તો જનીન થેરાપી સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે કે જે જનીનનો લોપ થઈ ગયો છે આ જનીનને આપણે દૂર કરી એની જગ્યાએ આપણે ઈચ્છિત પાછું જનીન અંદર દાખલ કરવું, તો આને આપણે શું કહેવાય છે? જનીન થેરાપી, જેના લીધે આ જનીનનું જે કાર્ય હતું એ કાર્ય પાછું અટકશે નહીં. તો એની અંદર આપણે એક એક્ઝામ્પલ પણ જોયું, એડિનોસાઇન ડીએમિનેઝ ઉચ્છેસકની ઉણપથી થતો રોગ, જેને આપણે SCID તરીકે પણ ઓળખીએ છીએ. આ લેક્ચરની અંદર આપણે જનીન થેરાપીની વાત છે એ કરી હતી. આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે મોલેક્યુલર ડાયગ્નોસિસ, એટલે કે આણ્વીય નિદાન. કોઈ પણ રોગનું છે એ આણ્વીય રીતે આપણે નિદાન કઈ રીતે કરી શકીએ, એટલે આ જે હેડિંગ છે જનીન થેરાપી આ દૂર કરી અને તમારે આની જગ્યાએ લખવાનું છે આણ્વીય નિદાન, એવું હેડિંગ છે એ આપણે આપવાનું છે. અને આજે આપણે જોશું એ બધું છે એની અંદર જોશું આણ્વીય નિદાનની અંદર, એટલે અહીંયા હેડિંગની અંદર છે થોડીક મિસ્ટેક છે તો એ આપણે સુધારશું.
અને ત્યારબાદ આપણે જોઈએ આણ્વીય નિદાનની અંદર આપણે જોઈએ કે કોઈ પણ રોગોની સારવાર માટે વહેલું નિદાન થાય તો રોગોની ઓળખ છે એ ખૂબ જ છે એ વહેલી થઈ શકે. દાખલા તરીકે આપણા શરીરની અંદર ઘણા બધા રોગો એવા છે કે આપણે દાખલા તરીકે એચઆઈવી લઈ લઈએ, એડ્સ લઈ લઈએ, તો એચઆઈવી વાયરસ એવો રોગ છે કે એચઆઈવી વાયરસ આપણા શરીરની અંદર દાખલ થાય પછી 5 વર્ષ પછી આપણને ખ્યાલ પડે કે આપણને છે એ આવો કંઈક રોગ છે થયો છે. તો આવા રોગો જ્યારે થાય છે આપણને તો 5 વર્ષ પહેલાં આપણે જાણ કરવી હોય તો આપણે કઈ રીતે કરી શકીએ, તો એની માટે આપણે શું કરીએ છીએ, આણ્વીય નિદાન કરીએ છીએ. જો સામાન્ય રીતે ઘણા બધા રોગો એવા છે કે જે ટેસ્ટ આપણે કરાવીએ છીએ એની અંદર એનું પર્ટિક્યુલર નિદાન થતું નથી. દાખલા તરીકે કોઈ પણ રોગ માટે આપણે સીરમ ટેસ્ટ કરાવીએ અથવા તો યુરિન, એટલે કે આપણે બ્લડની ટેસ્ટ, પ્લાઝમાની ટેસ્ટ કરાવીએ અથવા તો યુરિનની ટેસ્ટ કરાવીએ, તો આની અંદરથી ઘણા બધા રોગો છે એ પકડાતા નથી. આપણે એવું કહી શકીએ કે આની અંદર ઘણા બધા, દાખલા તરીકે સીરમ કે યુરિન ટેસ્ટ કરાવશો તો એની અંદર એડ્સ રોગ છે એ કોઈ દિવસ આવશે નહીં. તો એડ્સ રોગ છે એને જાણવા માટે આપણે શું કરવું પડે, અથવા તો કેન્સર રોગ છે એને જાણવા માટે આપણે શું કરવું પડે, તો એને આપણે કહીએ છીએ કે મોલેક્યુલર ડાયગ્નોસિસ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ઘણી બધી એવી પદ્ધતિ છે એના દ્વારા આપણે વહેલું નિદાન થઈ શકે. વહેલું એટલે કઈ રીતે વહેલું, કે આપણા શરીરની અંદર જો આપણું દાખલા તરીકે શરીર છે તો આપણા શરીરની અંદર આપણને છે ઘણી બધી માત્રામાં નાના નાના સૂક્ષ્મ જીવો હોય, પણ આ સૂક્ષ્મ જીવો છે એને આપણે ટ્રેક કરવા છે અથવા તો વહેલું નિદાન કરવું છે કે જ્યારે આપણા શરીરની અંદર ઓછી માત્રામાં સૂક્ષ્મ જીવો છે ત્યારે જ આપણે એનું ડાયગ્નોસિસ કરવું છે. તો આપણે એક તો રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિની મદદથી એનું નિદાન કરી શકીએ, પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શનની મદદથી આપણે નિદાન કરી શકશું, એલિઝા પદ્ધતિ એટલે કે એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે, અને ઓટો રેડિયોગ્રાફી. આ 4 એવી પદ્ધતિ છે કે જેના દ્વારા આપણે છે એ આણ્વીય નિદાન છે એ ઘણું બધું વહેલા છે એ કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ પીસીઆર. પીસીઆર છે એને આપણે કહીએ છીએ પોલિમરેઝ ચેઇન રિએક્શન. તો પીસીઆરનો આણ્વીય નિદાનની અંદર શું ઉપયોગ છે એ આપણે આજે અભ્યાસ કરીએ, કે જો રોગકારક એટલે કે શું સૂક્ષ્મ જીવો જે આપણા શરીરની અંદર રોગકારક તરીકે વર્તે છે, આવા સૂક્ષ્મ જીવો જ્યારે રોગોનો લક્ષણ તરીકે ઉત્પન્ન કરે, દાખલા તરીકે આપણા શરીરની અંદર કોરોના થયો છે, આપણને ઉધરસ આવે છે, તો એ શું થઈ ગયું, વાયરસ સામેનું એક લક્ષણ થાય તો આપણને આપણા શરીરની અંદર બેક્ટેરિયા વાયરસ હોવાની શંકા ઉત્પન્ન થાય. ઉધરસ આવે છે તો આપણને એમ થાય કે આપણને કોરોના હોઈ શકે, અને આવા સમયમાં છે એ આપણા શરીરની અંદર રોગકારકો ખૂબ જ વધારે માત્રામાં હોય, કે આપણને એના લક્ષણો જ્યારે જોવા મળે છે અથવા તો આપણા શરીરના લક્ષણો છે એ બહાર એક્સપ્રેસ થાય છે ત્યારે આપણા શરીરના સૂક્ષ્મ જીવો છે એ ઘણી બધી માત્રામાં વધી ગયા હોય. પણ જો શરીરમાં રોગોના લક્ષણ ઉત્પન્ન ન થયા હોય તેવી કન્ડિશનમાં આપણે જો કોઈપણની ઓળખ કરવી હોય કે હજી આપણને ઉધરસ આવતી નથી, તો પણ આપણે આપણા શરીરની અંદર જોવું છે કે મારે મારા શરીરની અંદર છે એ કોઈપણ રોગકારક કે સૂક્ષ્મ જીવો છે કે નહીં, તો ત્યારે છે એ આપણે પીસીઆર પદ્ધતિનો ઉપયોગ છે એ કરીએ છીએ. એટલે એક વસ્તુ ક્લિયર કરી લો કે પીસીઆર પદ્ધતિની મદદથી આપણે છે એ બહુ વહેલું નિદાન છે એ કરી શકીએ છીએ, કે જ્યારે આપણા શરીરની અંદર હજી રોગકારકોની સંખ્યા છે એ બહુ ઓછી હોય તો પણ આપણે પીસીઆરની મદદથી એને શોધી શકીએ છીએ. તો પીસીઆરની મદદથી શું કરવામાં આવે, તો પીસીઆરની મદદથી ન્યુક્લિક એસિડનું ગુણન કરાવવામાં આવે. હવે ન્યુક્લિક એસિડનું આપણે પીસીઆરની મદદથી આપણા શરીરમાંથી એક કોષો લીધા, થોડાક કોષો, અને આને આપણે શું કરશું તો કે એની સાથે પ્રાઇમર જોડી અને એનું ગુણન કરાવશું. એટલે કે ગુણન એટલે શું, તો કે એક ડીએનએમાંથી આપણે આવા લાખો કરોડો ડીએનએ બનાવશું આર્ટિફિશિયલ રીતે. આપણા શરીરમાંથી એક કોષ લીધો એમાંથી આપણે હજારો કોષ બનાવીએ, પણ આપણા એ કોષની સાથે સાથે રોગકારક જો હશે, આપણે દાખલા તરીકે આપણા શરીરમાંથી એક સેમ્પલ લીધું છે, આ સેમ્પલની અંદર રોગકારક હશે તો એ સિમ્પલ આપણે જે નોર્મલ ટેસ્ટ કરાવી એની અંદર એ મળશે નહીં. પણ પીસીઆર શું કરે છે, તો કે પીસીઆર જે આપણું સેમ્પલ છે એને પહેલાં હજારો લાખો ગણું બનાવી નાખશે, અને ત્યારબાદ છે એની અંદર છે રોગકારકો છે કે નહીં એ આપણે જોવામાં આવે. કારણ કે હજારો લાખો ગણું આપણે બેવડાવીએ છીએ, ગુણન કરાવીએ છીએ, તો એની સાથે સાથે રોગકારક સજીવો છે એ પણ હજારો લાખો ગણા છે એ બનશે. અને એના મદદથી આપણે શું કરીએ છીએ, તો કે એના મદદથી સૂક્ષ્મ જીવોની ઓળખ અને પરખ કરીએ છીએ, કે જેની જે વસ્તુ છે એ આપણા શરીરની અંદર 15 દિવસ પછી આપણને જોવા મળવાની છે, એની એ વસ્તુ આપણે આપણા શરીરની અંદર 15 દિવસ પહેલાં એટલે કે લક્ષણ દેખાય એ પહેલાં છે એ આપણે મેજર કરી શકીએ છીએ. તો આપણા શરીરની અંદર દાખલા તરીકે 15 દિવસ પહેલાં 5 જ સૂક્ષ્મ જીવો હતા,
આના સૂક્ષ્મજીવો 15 દિવસ પછી આપણને 5 લાખ આપણે છે એની અંદર જોવા મળે. તો 5 સૂક્ષ્મજીવો છે, આ સૂક્ષ્મજીવોને આપણે પકડવા હોય તો આપણે શું કરશું? તો કે આપણે કરશું પીસીઆર. પીસીઆર શું કરે? તો કે પીસીઆર છે એ આપણા કોષો છે એનું લાખો ગણી કોપી બનાવશે. એની સાથે 5 સૂક્ષ્મજીવોમાંથી કોઈ પણ 1 સૂક્ષ્મજીવ આવી જાય તો એની પણ છે એ ઘણી બધી કોપીઓ છે એ બનાવી નાખશે. અને એની અંદરથી આપણે પીસીઆરની મદદથી આપણને 15 દિવસ પછી જે સૂક્ષ્મજીવોની કન્ડિશન આપણા શરીરની અંદર હશે એ આપણને ત્યારે ત્યાં જોવા મળે. આ આપણે એક્ઝામ્પલ લીધું છે, ખાલી 5 સૂક્ષ્મજીવો હોય નહીં, શરીરની અંદર ઘણા બધા સૂક્ષ્મજીવો હોય પણ લક્ષણો એના દેખાતા હોય નહીં. પણ આ તમને સમજાવવા માટે, કારણ કે 5 સૂક્ષ્મજીવો ખાલી હોય તો આપણે એને પકડી શકીએ નહીં. સૂક્ષ્મજીવો ઘણા બધા હોય પણ લક્ષણ આપણને દેખાતા નથી. દાખલા તરીકે વાત આપણે કોરોનાની જ કરીએ છીએ, તો કોરોના માટે આપણને ખ્યાલ છે અત્યારે આપણે RT-PCR આવો ટેસ્ટ કરાવીએ છીએ ને, એ શું છે? તો એ એક પ્રકારનું PCR જ છે. PCR એટલે શું કે એની અંદર સેમ્પલ લઈ અને એની મોટી માત્રા બનાવવામાં આવે અને જેના લીધે તમને ખબર પડે કે આપણા શરીરની અંદર વાયરસ છે કે નહીં. તો આ રીતે PCRનો ઉપયોગ, એક તો આપણે એડ્સ રોગ છે એની વિશે જાણવા, એટલે કે HIVની હાજરી જાણવા માટે, કેન્સરયુક્ત જ્યારે કોષો હોય તો કેન્સરના રોગ વિશે જાણવા માટે પણ, અને ઘણા જનીનિક રોગોની ઓળખ માટે, તો આ બધા માટે આપણે PCRનો ઉપયોગ છે એ કરીએ છીએ. આ સિવાય બીજું આપણે જોવાનું છે ઓટો રેડિયોગ્રાફી. તો ઓટો રેડિયોગ્રાફીમાં શું હોય? તો કે એની અંદર આપણું દાખલા તરીકે આ બેવડી DNAમય શૃંખલામય DNA છે અથવા તો RNA છે, તો એમાંથી એક શૃંખલા છે DNAની અથવા તો RNAના અણુઓ લઈ અને એને રેડિયો એક્ટિવ બનાવવામાં આવે. રેડિયો એક્ટિવ એટલે શું? તો કે આ એક શૃંખલા છે એની સાથે આપણે અહીંયા આપણો પ્રોબ જોડી દઈએ છીએ. અને આ પ્રોબ કેવો છે? તો કે રેડિયો એક્ટિવ પ્રોબ છે. પ્રોબ કોને કહેવાય? તો પ્રોબ એટલે કે આપણે 7 થી 8 ન્યુક્લિઓટાઇડનો બનેલો એક ટુકડો. હવે આ શું કરશે? તો કે આ જે રેડિયો એક્ટિવ પ્રોબ આપણે જોડ્યો છે એ જ્યારે પ્રતિકૃતિ ધરાવતા કોષોમાં દાખલ કરવામાં આવે ત્યારે આ પ્રોબના પૂરક DNA સાથે સંકરિત કરવામાં આવે. એટલે દાખલા તરીકે આપણું એક શૃંખલામય DNA છે, હવે અહીંયા આપણે આપણો પ્રોબ જોડ્યો છે, તો આ પ્રોબ આગળ વધી અને DNAને કેવું બનાવશે? બેવડી શૃંખલામય. એટલે કે જે અહીંયા એક શૃંખલા હતી એની સામે એની શું બનાવે? પૂરક શૃંખલા. પણ આ પૂરક શૃંખલા છે એ ક્યારે બનાવે? તો કે આપણે જ્યારે એને કોઈ કોષમાં દાખલ કરીએ છીએ ત્યારે આ પ્રોબ છે એ પૂરક DNA સાથે સંકરિત કરવામાં આવે અથવા તો પૂરક DNA સાથે એને જોડવામાં આવે. હવે જ્યારે આપણે આને ઓટો રેડિયોગ્રાફીની અંદર જોશું તો આપણો જે પ્રોબ છે ને, આ પ્રોબ આપણે જે જોડ્યો છે આ શું કરશે? તો કે આ રેડિયમ, આ એક પ્રકારનું આપણે કહીએ ને રેડિયમ. ઓટો રેડિયોગ્રાફી એટલે શું? તો કે એ આપણે દાખલા તરીકે રોડ ઉપર આપણે રાત્રે જઈએ છીએ અને આપણે સામે લાઇટ કરીએ તો રોડ ઉપર તમને આવા પટ્ટા દેખાય છે, રેડિયમ સામે ચમકે છે. એ રીતે આ પ્રોબ છે ને એ જ્યારે કોઈ પણ UV રેઝને નીચે આવશે ને એટલે ત્યાંથી લાઇટ એમિટ કરશે, ચમકશે, જેના લીધે આપણને ખ્યાલ પડે કે આ આપણું DNA છે. પણ ઓટો રેડિયોગ્રાફીની અંદર શું થાય? કે જો કોઈ વિકૃતિ DNA છે, વિકૃત જનીન હશે, તો વિકૃત જનીન, આ દાખલા તરીકે વિકૃત જનીન છે, તો અહીંયા કોઈ દિવસ આપણો પ્રોબ જોડાઈ શકશે નહીં. કારણ કે આપણો પ્રોબ છે એ કોની સાથે જોડાય? દાખલા તરીકે AATTCC છે, તો અહીંયા આપણને TTAAGG આવો આપણો પ્રોબ હોય તો અહીંયા જોડાઈ શકે. પણ જો આ જનીન ઉપરનો ટુકડો વિકૃત હશે તો એની અંદર આ શૃંખલા વિખાઈ ગઈ હોય તો આપણો પ્રોબ છે અહીંયા જોડાઈ શકે નહીં. અને આપણો પ્રોબ ત્યાં જોડાશે નહીં તો ફોટોગ્રાફિક ફિલ્મમાં આપણે છે DNAનો ટુકડો જોઈ શકશું નહીં, કારણ કે અહીંયા પ્રોબ જોડાણો નથી એટલે અહીંયા પૂરક શૃંખલા પણ જોડાણી નથી. અને એટલા માટે આપણને ખ્યાલ પડશે કે આ જનીન કેવું છે, DNA કેવું છે, વિકૃત છે. તો એ ઓટો રેડિયોગ્રાફીની મદદથી આપણે જાણી શકીએ. ત્રીજું આપણે જોવાનું છે એલિઝા. તો એલિઝા એટલે કે એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ આ છે. હવે આ આખું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. એલિઝા પદ્ધતિ છે આ એન્ટીજન એન્ટીબોડી ઉપર થતી પ્રક્રિયા ઉપર આધારિત છે. હવે જો આપણા શરીરની અંદર કોઈ પણ ચેપકારક કે આપણા શરીરની અંદર કોઈ પણ ચેપી એન્ટીજન થી દાખલ થયું છે તો એન્ટીજન સામે શું હશે? એન્ટીબોડીની હાજરી પણ હશે. તો આ એન્ટીબોડીની હાજરી આપણે એન્ટીબોડી શોધી આપણા શરીરની અંદર એન્ટી, દાખલા તરીકે આપણા શરીરની અંદર કોઈ મેલેરિયા કે ટાઇફોઇડના બેક્ટેરિયા કે જીવાણુ દાખલ થયા છે તો એની સામે આપણું શરીર અમુક માત્રામાં એન્ટીબોડી પણ બનાવ્યા હશે. તો આ એન્ટીબોડીની હાજરી છે એ શું દર્શાવે છે? કે આપણા શરીરમાં એની સામેના રોગકારકો છે, એટલા માટે આપણે એન્ટીબોડી છે એ શોધી શકાય. કોની મદદથી? એન્ટીજનની મદદથી. અને આ રીતે છે એ આપણે રોગકારક સજીવની ઓળખ છે એ કરી શકીએ છીએ. કોની મદદથી? એન્ટીજન એન્ટીબોડી રિએક્શન. આની અંદર શું કરવામાં આવે? તો કે આવી એક પ્લેટ હોય,
અને અહીંયા છે એ આપણે આપણું સિરમ કે આપણું જે દ્રવ્ય છે આપણા શરીરનું એ નાખીએ છીએ, અને એની સામે અહીંયા છે એ જો એન્ટીજન રિએક્શન આપશે તો આપણને ખ્યાલ આવે કે આપણું શરીરની અંદર છે એન્ટીબોડી, એની સામેના એન્ટીબોડી છે, તો આપણે એની અંદરથી આપણને રોગકારક વિશે આપણે માહિતી છે એ મેળવી શકીએ. અત્યારે આપણે બહુ ટૂંકમાં અભ્યાસ કરવાનો છે. કોલેજની અંદર તમે જશો એટલે આખો ટોપિક જ આવશે એલિઝા, અને આવી ઘણી બધી હજી પદ્ધતિઓ છે કે જેના દ્વારા છે આપણે રોગકારકો છે એની ઓળખ છે કરી શકીએ છીએ. આપણે મેઇન વસ્તુ શું યાદ રાખવાની કે કઈ પદ્ધતિ છે, તો કે એન્ટીજન એન્ટીબોડી વચ્ચે થતી પ્રક્રિયા ઉપર આધારિત પદ્ધતિ છે. ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે ઓટો રેડિયોગ્રાફી, તો એની અંદર આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, રેડિયો એક્ટિવ અણુ એટલે કે ડીએનએ પ્રોબનો ઉપયોગ કરીએ છીએ, અને ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર એને જોઈ શકીએ છીએ. ખાસ વસ્તુ પીસીઆર, તો પીસીઆર આપણે શું કરીએ છીએ, પ્રાઇમર જોડીએ છીએ, અને રોગકારકોનું આપણે શું કરાવીએ છીએ, બહુગુણન કરાવીએ છીએ, અને એના ટુકડાઓ બેવડાય છે અને એના આધારે આપણે છીએ ઘણા બધા રોગો વિશેની માહિતી છે એ મેળવી શકીએ છીએ. કોરોનાની અંદર પણ આપણે આનો જ ઉપયોગ કરીએ છીએ, આરટી પીસીઆરનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આ થઈ ગયું આપણું મોલેક્યુલર ડાયગ્નોસિસ. ખાસ યાદ રાખવાનું જનીન થેરાપી અહીંયા લખવાનું નથી. પ્રશ્ન કયો છે, આણ્વીય નિદાન, એટલે અહીંયા છે થોડીક મિસ્ટેક છે જે તમારે સુધારવાની છે. અને રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ, તો જો પેલ આપણે આ ત્રણે ત્રણની વાત કરી, રિકોમ્બિનન્ટ આર ડીએનએ, તો એની વિશે આપણે આખું ભણી ગયા છીએ કે પીસીઆર છે તો એ પણ એક પ્રકારનું શું છે, રિકોમ્બિનન્ટ ડીએનએની મદદથી આપણે છે એનો અભ્યાસ કરીએ છીએ. અને રિકોમ્બિનન્ટ ડીએનએ શું, તો એની માટે આપણે આગળનો આખો યુનિટ છે એ ભણ્યા છીએ કે કોઈપણ ડીએનએમાં આપણો ઈચ્છિત જનીનનો ટુકડો ઉમેરીએ, દાખલા તરીકે અહીંયા મેં મારો ટુકડો ઉમેર્યો, તો હવે આ ડીએનએ કેવું બની ગયું, આર ડીએનએ, એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એ આપણે એને કહીએ છીએ. તો આ આપણું હતું આણ્વીય વિજ્ઞાન. ચાર ટોપિક તમે આ મુખ્યત્વે આટલું યાદ રાખશો એટલે અંદરની વસ્તુ છે એ તમને ઓટોમેટિક યાદ રહેશે, અને ટેક્સ્ટબુકની અંદર આટલું બધું તમને આપ્યું નથી એટલે હું જે પણ અહીંયાથી તમને મોકલું છું એ બધું તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે, તમને પેરેગ્રાફ સહિત અને મટીરિયલ છે એ આપણે અહીંયાથી બનાવીને જ મોકલીએ છીએ. એટલે તમારે ખાલી હવે એક જ વસ્તુ કરવાની છે કે વ્યવસ્થિત રીતે પાકું કરવાનું છે અને યાદ રાખવાનું છે. અંદર આપણે જોવાનું છે પારજનિક પ્રાણીઓ, અથવા તો આપણે એને કહીએ છીએ ટ્રાન્સજેનિક એનિમલ્સ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. પારજનિક પ્રાણીઓ એટલે કેવા પ્રાણીઓ, કે જે પ્રાણીઓના જે કોષ અથવા તો જેનું જે પોતાનું ડીએનએ છે, આ ડીએનએની અંદર આપણે હોસ્ટ ડીએનએ અથવા તો જેનું હોસ્ટ જીનોમ અથવા તો હોસ્ટ ડીએનએ એટલે શું થાય કે એનું પોતાનું ડીએનએ કોઈ પણ પ્રાણીનું હોય એની અંદર આપણે ફોરેન જનીન એટલે કે વિદેશી ડીએનએ છે એ દાખલ કરીએ, તો આવો જે પ્રાણીઓ છે આવા પ્રાણીને આપણે શું કહીએ છીએ, પારજનિક પ્રાણીઓ. જો એવા પ્રાણીઓ કે જેના ડીએનએને તબદીલ કરવામાં આવે અને તેમાં વિદેશી જનીન વ્યક્ત થયેલ હોય, એટલે કે વિદેશી જનીન આપણે એની અંદર દાખલ કરીએ છીએ, અને જ્યારે નવું પ્રાણી બને છે તો આવા પ્રાણીને આપણે શું કહીએ, પારજનિક પ્રાણીઓ. ટૂંકમાં કોઈ પણ સજીવ હોય, આ સજીવનું પોતાનું ડીએનએની અંદર આપણે કંઈક અંદર નવું ઉમેરશું ડીએનએ, વિદેશી ડીએનએ, કે જેના લીધે સજીવમાં છે એ શું આવે, ફેરફાર આવે, તો આવા પ્રાણીઓને પારજનિક પ્રાણીઓ કહીએ છીએ. દાખલા તરીકે ઉંદર છે, પછી આપણને છે એ ભૂંડ જોવા મળે, ઘેંટા છે એ જોવા મળે, ગાય છે જોવા મળે, આ સિવાય માછલીઓ છે, બકરી જોવા મળે આપણને, મરઘી છે, તો આ બધા છે ને પારજનિક પ્રાણીઓ છે કે જેને છે એ કંઈક વૈજ્ઞાનિકોએ એના ડીએનએમાં શું કર્યો છે, ફેરફાર, જેના લીધે બધા પ્રાણીઓ છે સામાન્ય પ્રાણીઓ કરતાં આપણને છે એ અલગ જોવા મળે. ચાઇનાની અંદર છે આ રીતના ડુક્કર બનાવવામાં આવે અને જેનો માંસનો છે એ તે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, પણ હાલના તબક્કામાં 95%થી વધારે જો પારજનિક પ્રાણી કોઈ હોય તો એ કોણ છે, તો કે એ ઉંદરો છે. શા માટે ઉંદરો છે, તો કે ઉંદરો છે એની ઉપર આપણે ઘણી બધી પ્રક્રિયા ટ્રીટમેન્ટ છે એ કરીએ છીએ, અને જેનો આપણે અભ્યાસ આ લેક્ચરની અંદર કરવાનો છે કે પારજનિક પ્રાણીઓ આપણને શું ઉપયોગમાં આવશે, તો એ બધા ઉપયોગો છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસ, જે પારજનિક પ્રાણીઓના ઉપયોગો, તો સામાન્ય પ્રથમ ઉપયોગ આપણે જોઈએ સામાન્ય દેહધર્મ વિદ્યાને વિકાસ, અથવા તેને આપણે નોર્મલ ફિઝિયોલોજી અને ડેવલપમેન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. હવે પારજનિક પ્રાણીઓનું નિર્માણ, એક તો જનીનોનો નિયંત્રણ છે અથવા તો શરીરનો વિકાસ કઈ રીતે થાય છે અને શરીરના સામાન્ય કાર્યો માટેનો અભ્યાસ કરવાનું કાર્ય છે. જો પારજનિક પ્રાણીનું મુખ્ય કાર્ય શું છે, જનીનોનું નિયંત્રણ,
એટલે કે આપણે કોઈપણ જે જનીન છે, દાખલા તરીકે કોઈપણ જનીન વિશે અભ્યાસ કરવો છે, તો આ જનીન કઈ રીતે કામ કરે છે, તો એનો આપણે અભ્યાસ કરવો હોય તો એ જનીનને આપણે છે શું કરશું, કોઈપણ પ્રાણીની અંદર દાખલ કરશું, એટલે આ જનીન છે એનું આખી અસર છે પ્રાણી ઉપર આપણને જોવા મળશે. આ સિવાય શરીરનો વિકાસ અને શરીરના સામાન્ય કાર્યો પર જનીનની અસર, આપણે જે જનીન આની અંદર દાખલ કર્યું છે તો એની અસર વિશે અભ્યાસ કરવો, અથવા તો એના જે કાર્યો છે એ પણ આપણને એની અંદર જોવા મળશે. તો સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ કે આપણી પાસે એક આ નોર્મલ માઈસ અથવા તો ઉંદર આપણી પાસે હતા, અને આ ઉંદર છે એના આપણે જે ભ્રૂણકોષ આવે ને એનો ભ્રૂણ, એનું જે પ્લાઝમા, એને આપણે અંદરથી કાઢી લીધા અને એને આપણે છે એ સફેદ રંગના ઉંદરની અંદર દાખલ કરી દીધા. હવે સફેદ રંગના ઉંદર છે એની અંદર જ્યારે આપણે આ પ્રાણી હવે કેવા બની ગયા, તો કે એની અંદર આપણે શું કર્યું છે, તો કે જે આ કાળા રંગના ઉંદર હતા એના જે કોષો આની અંદર દાખલ કર્યા, એટલે આમાંથી હવે જે નવા પ્રાણી આપણને જોવા મળ્યા સફેદ રંગના ઉંદરમાંથી, એ આપણને કેમિક માઈસ જેને આપણે કહીએ છીએ કે એની અંદરથી આપણને સફેદ કાળા પટ્ટાવાળા માઈસથી જોવા મળ્યા. તો આ શું થઈ ગયું, તો કે આ કોઈપણ જનીન છે એનું નિયંત્રણ વિશે આપણે અભ્યાસ કરવો હોય તો આ રીતે કરી શકીએ. અહીંયા આપણને શું ખ્યાલ આવ્યો, તો કે અહીંયા આપણને રંગ માટેનું જે જનીન છે એનો અભ્યાસ છે એ આપણે કર્યો. તો આ રીતે દાખલા તરીકે આપણે કોઈપણ ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકનો અભ્યાસ કરવો છે કે ઇન્સ્યુલિન છે એ કઈ રીતે અસર કરે, તો પહેલાં માઈસની અંદર ઉંદરની અંદર ઇન્સ્યુલિન છે એ ઇન્જેક્ટ કરવામાં આવે અને ત્યારબાદ એનો અભ્યાસ છે એ કરવામાં આવતો હોય, અથવા તો એનું જે અવલોકન કરવામાં આવે કે ઉંદર છે એની ઉપર એની શું શું અસર થાય છે. તો આ રીતે આપણને છે એ શું કીધું છે, તો કે બીજી જાતિના જનીનોનો પ્રવેશ કરાવ્યા સિવાય કોઈ પણ કારક છે એના લીધે શું પરિવર્તન આવે, અથવા કે એના દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ, દાખલા તરીકે કોઈ પણ દ્રવ્ય આપણે એની અંદર દાખલ કરીએ છીએ તો એના લીધે એના શરીરમાં અથવા તેની જે જૈવિક ક્રિયાઓમાં શું ફેરફાર થાય છે, તો એના વિશેની માહિતી છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ. જો આ ઉંદર છે, આ ઉંદરનું જે ડીએનએ છે આ ડીએનએ આપણે દાખલ કર્યું સફેદ રંગના ઉંદર, તો સફેદ રંગના ઉંદરનું ડીએનએ છે એ કંઈક આવું બની ગયું. હવે આપણે શું કર્યું, તો કે આ સફેદ રંગના ઉંદર છે એ જ્યારે નવી સંતતિ પ્રોડક્શન કરશે તો એ કેવી બનશે, ટ્રાન્સજેનિક એનિમલ છે એ આપણને જોવા મળશે, કે જેની અંદર કાળા રંગના ઉંદરના લક્ષણો પણ હશે અને સફેદ રંગના ઉંદરના લક્ષણો પણ હશે. એટલા માટે કીધું છે કોઈ પણ જનીનોનું નિયંત્રણ કઈ રીતે થાય એનો અભ્યાસ કરવો હોય, શરીરનો વિકાસનો અભ્યાસ કરવો હોય, કે કોઈ પણ વૃદ્ધિકારક છે એ કઈ રીતે કામ કરે, તો આ બધાનો અભ્યાસ છે એ આપણે સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસની અંદર છે એ કરી શકીએ. આ સિવાય ઘણા બધા રોગોનો અભ્યાસ કરવો હોય તો દાખલા તરીકે કોઈપણ જનીનો દ્વારા થતા માનવ રોગોને સમજવા માટે પારજનીનિક પ્રાણીઓનો વિકસાવ ઉપયોગ કરવામાં આવે અથવા તેને વિકસાવવામાં આવે. દાખલા તરીકે પારજનીનિક પ્રાણીઓનું એક મોડલ તરીકે લઈ શકાય. દાખલા તરીકે જો ઉંદર છે ને, ઉંદરની જે શરીર રચના માનવ શરીર રચનાને મળતી આવે છે, એટલે મોટા ભાગના કોઈ પણ રસી હોય, દવા હોય, એની જે શોધ થાય તો એની પેલી છે એ કોની ઉપર અસર જોવામાં આવે છે, ઉંદર ઉપર. એટલે કે પારજનીનિક પ્રાણીઓ છે એ માનવ રોગ માટે એક મોડલ તરીકે, ઉંદર છે એ એક મોડલ તરીકે છે, કે કોઈ પણ આપણે રસી બનાવીએ છીએ તો એ પહેલાં પ્રાણીઓ ઉપર અસર કરવામાં આવે છે, ત્યારબાદ એને છે એ વાનર ઉપર અસર કરવામાં આવે અને ત્યારબાદ મનુષ્ય છે એની ઉપર અસર કરવામાં આવે. ડાયરેક્ટ એ મનુષ્યને આપવામાં આવતી નથી, એટલે જેથી નવી જે રોગો હોય એની સારવારનો અભ્યાસ આપણને ખ્યાલ આવે. દાખલા તરીકે કોઈ પણ રસી આપણે કોરોનાની રસી બનાવી છે તો એ પહેલાં ઉંદરને ઇન્જેક્ટ કરવામાં આવે. હવે જો ઉંદર ઉપર છે એ લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે, કે ઉંદરોનું ટેમ્પરેચર છે, એની શરીરની અંદરની રચના, આ બધાનો લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે, કે શું ફેરફાર તાવ આવે છે, કે જે ફેરફાર હોય એ બધો જોવામાં આવે. આ રીતે ત્યારબાદ છે એને વાનર ઉપર, મંકી ઉપર છે એ ટેસ્ટિંગ કરવામાં આવે અને એની ઉપર લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે. એટલે રોગોના અભ્યાસ માટે પારજનીનિક પ્રાણીઓ છે એ ખૂબ ઉપયોગી બને છે. અને આની અંદર આપણે જોઈએ કે ઘણા બધા રોગો, કેન્સર છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, સંધિવાત હોય તો એને આપણે રુમેટિડ આર્થરાઇટિસ કહીએ છીએ, અલ્ઝાઇમર છે એટલે કે આપણને જે શરીરની અંદર આંતરડાની અંદર જે આપણને અલ્ઝાઇમર જોવા મળે, સાંધા જોવા મળે, તો આ બધા માટેની જે દવાઓ છે
અથવા તો આ બધા રોગો છે એનો અભ્યાસ એ પારજન્યક પ્રાણીઓની અંદર કરવામાં આવે. દાખલા તરીકે ઉંદરની અંદર પહેલાં ક્રેન્સર પીરતું દ્રવ્ય દાખલ કરવામાં આવે અને ત્યારબાદ એની ઉપર બધી ટ્રીટમેન્ટ કરવામાં આવે, જેના લીધે આપણને ખ્યાલ આવશે કે આપણી જે દવા છે એ કેટલી અસરકારક છે કે નહીં. તો આ આપણે છે એ રોગોનો અભ્યાસ જોયો. ત્યારબાદ જૈવિક નિપજોનો અભ્યાસ, કે જૈવિક નિપજો તરીકે આપણે છે ઘણી બધી નિપજો છે પારજન્યક પ્રાણીઓ દ્વારા નિર્માણ થઈ શકે છે. અને આની અંદર શું કરવામાં આવે છે, તો કે ડીએનએનો ભાગ અથવા તો જનીનનો ટુકડો છે પ્રવેશ કરાવવામાં આવે અને જે મુખ્યત્વે નિપજનું નિર્માણ કરે. દાખલા તરીકે આપણે સામાન્ય ગાય છે એની અંદરથી આપણે બનાવી છે રોજી ગાય. તો શું કર્યું છે કે આપણે સામાન્ય ગાયની અંદર એવું ડીએનએ છે દાખલ કરી દીધું છે, ફોરેન ડીએનએ અથવા તો વિદેશી ડીએનએ, કે જેનું મુખ્ય કાર્ય શું છે, તો કે જેનું મુખ્ય કાર્ય પ્રોટીન સભર દૂધનું પ્રોડક્શન કરવાનું છે. 1977ની અંદર પ્રથમ રોજી ગાય છે એ બનાવવામાં આવી, કે જેની અંદર આપણને લેક્ટાબ્યુમિન નામનું દ્રવ્ય છે એ વધારેમાં વધારે છે જોવા મળે. આલ્ફા લેક્ટાબ્યુમિન નામનું દ્રવ્ય સૌથી વધુ છે એ આપણને કોની અંદરથી જોવા મળે છે, કે જે રોજી ગાયના દૂધમાંથી. અને જે માનવ શિશુ માટે ગાયના દૂધ કરતાં પણ વધુ પોષણક્ષમ માનવામાં આવે છે, કારણ કે એની અંદર 1 લિટરની અંદર 2.4 ગ્રામ પ્રતિ લિટર આપણને એની અંદર પ્રોટીન છે એ જોવા મળે છે. એટલે આવું પારજન્યક પ્રાણીઓ છે તો એની અંદરથી આપણને જૈવિક નિપજ મળી રહે છે. આ સિવાય માનવ પ્રોટીન આલ્ફા 1 એન્ટીટ્રીપ્સિન છે, તો એનો ઉપયોગ એમ્ફીસેમાની સારવારમાં કરવામાં આવે છે. ફિનાઇલ કિટોન્યુરિયા છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, તો આની અંદરથી છે એ પણ આપણને માનવ પ્રોટીન માટે છે એનો ઉપયોગ છે કરવામાં આવે. ઘણા બધા રોગો સામેનું છે જે એન્ટીબાયોટિક છે તો એ જૈવિક નિપજો આપણને મેળવવામાં આવે છે. તો દાખલા તરીકે આલ્ફા 1 એન્ટીટ્રીપ્સિન છે જે માનવ પ્રોટીન જ છે, કે જેનો ઉપયોગ એમ્ફીસેમા રોગની સારવાર માટે કરવામાં આવે. તો એને આ રીતે કોઈ પ્રાણીઓમાં એનું પ્રોડક્શન કરાવવામાં આવે, જે રીતે આપણે અહીંયા પ્રોટીનનું પ્રોડક્શન કરાવ્યું, આ રીતે ફિનાઇલ કિટોન્યુરિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે માનવ પ્રોટીનની જરૂર પડે. તો એ પણ છે કોઈ પ્રાણીઓ દ્વારા છે એ આપણે જૈવિક નિપજ છે એ મેળવી શકીએ. ત્યારબાદ આપણે આગળ છે એ જોવાનું છે રસી સુરક્ષા. તો ઘણી બધી જે રસીઓ છે આ રસીઓનું પરીક્ષણ માટે પારજન્યક ઉંદરનું નિર્માણ કરવામાં આવે. જો દાખલા તરીકે એક્ઝામ્પલ આપણને આપ્યું છે પોલિયો વેક્સિન, તો પોલિયો રોગ સામેની જ્યારે રસી બનાવવામાં આવી તો આ રસી છે એ સૌ પ્રથમ પારજન્યક ઉંદર છે એને આપવામાં આવી, અને ઉંદર ઉપર છે એનો અભ્યાસ કરવામાં આવ્યો, અને ત્યારબાદ છે એને આપણે વાનરને છે આ રસી આપવામાં આવી. પણ અહીંયા છે એ વાનરના સ્થાને પ્રથમ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, ઉંદરનો ઉપયોગ છે કરીએ છીએ. શા માટે કરીએ છીએ મેં તમને કીધું છે, કારણ કે ઉંદર છે એની જે શરીરની રચના છે એ મનુષ્યના શરીરની રચનાને મળતી આવે છે. એટલા માટે ફર્સ્ટ પ્રાયોરિટી કોઈ પણ દવા છે એની વેક્સિનની સેફ્ટી માટે આપણે છે એ ઉંદર ઉપર એને પ્રયોગ કરવામાં આવે. એટલે પારજન્યક ઉંદરોનું પહેલાં નિર્માણ કર્યું અને એની ઉપર રસીઓનું પરીક્ષણ છે એ કરવામાં આવે છે. અને છેલ્લું છે રાસાયણિક સુરક્ષા પરીક્ષણ, એટલે કે કોઈ પણ ટોક્સિક કેમિકલ હોય, આપણે ઘણી બધી જે કેન્સર માટેની દવા બનાવીએ છીએ તો આ બધી દવા છે એ બહુ અતિ તીવ્ર ઝેરી દવાઓ હોય, તો આ દવાઓ છે મનુષ્યને ઘણી વારથી વધારે પડતી અસર કરતી હોય, તો એના ટોક્સિસિટીનું સેફ્ટી ટેસ્ટિંગ કે ટોક્સિસિટીનું ટેસ્ટિંગ કરવા માટે ટ્રાન્સજેનિક માઇસ છે એનું નિર્માણ કરવામાં આવે. અને એવા ઉંદર છે એવા પારજન્યક પ્રાણીઓ બનાવવામાં આવે કે જે વિષારી દ્રવ્યો પ્રત્યે વધુ સંવેદી હોય. જો નોન ટ્રાન્સજેનિક જે એનિમલ છે તો એ ઇનસેન્સેટિવ છે, એ છે એ વધુ સંવેદી છે નહીં. અને જો અહીંયા આપ્યું છે તમને બિન પારજન્યક પ્રાણીઓમાં આવું હોતું નથી, જ્યારે પારજન્યક પ્રાણીઓમાં સામાન્ય પ્રાણીઓ કરતાં વિષારી દ્રવ્યોથી વધુ સંવેદી હોય. એટલા માટે કોઈ પણ જો ટોક્સિક કેમિકલ હોય તો એને સૌ પ્રથમ પારજન્યક પ્રાણીઓ ઉપર અસર કરાવવામાં આવે, અને પારજન્યક પ્રાણીઓ વિષારી દ્રવ્યોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે, અને ત્યારબાદ આ પ્રાણીઓ છે એની અસરતાનો અભ્યાસ છે એ કરી અને એની જે લક્ષણો નોંધવામાં આવે. ટૂંકમાં છે એ પારજન્યક પ્રાણીઓના ઉપયોગોની અંદર
આપણે મેઇન મુદ્દા યાદ રાખવાના છે એટલે અંદરની વસ્તુ તમને રહી જાય છે. પહેલું સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસ, એટલે કે કોઈ પણ દ્રવ્ય છે તો એની શરીરની અંદર કઈ રીતે વિકાસ કરે એનો અભ્યાસ કરવાનો હોય. બીજું રોગોનો અભ્યાસ, તો કેન્સર છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, રુમેટોઇડ આર્થરાઇટિસ છે, અલ્ઝાઇમર છે, આ બધા રોગોનો અભ્યાસ પારજન્ય પ્રાણીઓ ઉપર કરવામાં આવે. જૈવિક નિપજો, તો આ ખાસ યાદ રાખવાનું છે આ ત્રણેય, કારણ કે એ ઘણીવાર નીટની અંદર એમસીક્યુની અંદર પૂછાય છે કે રોઝી ગાય, તો એની અંદર છે માનવ પ્રોટીન સબર કયું દ્રવ્ય હતું આપણને જોવા મળતું હતું, આલ્ફા લેક્ટા બ્યુમિન નામનું દ્રવ્ય, અને પ્રતિ લિટર કેટલું પ્રોટીન છે એ પણ યાદ રાખવાનું છે. જૈવિક નિપજો ત્યારબાદ આપણે જોયું રસી સુરક્ષા, અને સૌથી છેલ્લે આપણે જોયું રાસાયણિક સુરક્ષા પરીક્ષણ. તો પ્રશ્ન બહુ સહેલો છે, મેઇન ટોપિક યાદ રાખવાના છે, અને એમસીક્યુ બેઝ ઘણા બધા પ્રશ્નો પૂછાય એવા છે. રોઝી ગાય ઘણી બધી વખત પૂછાય છે, અથવા તો માનવ પ્રોટીન આલ્ફા વન એન્ટીટ્રીપ્સિનનો ઉપયોગ શેમાં થાય છે, એમ્ફીસેમામાં, તો આ પણ આપણે છે એ યાદ રાખીશું.